વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર મિત્રો, જય માતાજી। આપ સૌને ખ્યાલ હશે કે સ્પીપા ગુજરાતની એક ખ્યાતનામ સંસ્થા છે કે જે UPSC ની પ્રિપરેશન ખૂબ સારી રીતે કરાવે છે। તાજેતરમાં UPSC ની પ્રિપરેશન માટે સ્પીપામાં એડમિશન લેવા માટે એક એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવેલી। આ એક્ઝામમાં પૂછાયેલા પેપર 2 ના મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોનું સમાધાન હું બકુલ પટેલ આપ સૌની ચેનલ ICE રાજકોટ ઉપર એક મસ્ત મજાનો વિડીયો લઈને આવેલો છું। તમને વિનંતી કરું છું, વિડીયો પૂરેપૂરો જોજો અને એના શું આન્સર આવે છે એના કરતાં આન્સર કઈ રીતે લાવવામાં આવે છે એ ખાસ જોજો। જે લોકો એક્ઝામ આપેલી હશે બધાને કોમન એક્સપિરિયન્સ થયો હશે કે ટાઈમ તૂટે છે। મારો એ જ પ્રયાસ છે કે તમારો ટાઈમ તૂટે નહીં અને બધા પ્રશ્નો તમે એટેન્ડ કઈ રીતે કરી શકો, સસ્તી રીતે એના આન્સર કઈ રીતે લાવી શકો એ આજે હું તમને બતાવીશ। તો વિનંતી કરું છું, આખો વિડીયો જોજો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને બીજાને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો। તો ચલો ચાલુ કરીએ। જુઓ મિત્રો, સૌથી પહેલાં એક ટેબ્યુલર DI હતી, આની ઉપર 5 ક્વેશ્ચન હતા અને મારો અનુભવ એવું કહે છે કે ટેબ્યુલર DIમાં હંમેશા કેલ્ક્યુલેશન વધારે હોય છે। ચલો આપણે એ કેલ્ક્યુલેશનને કેવી રીતે ઓછી કરી શકીએ, ક્વેશ્ચન 1 છે। અહીંયા હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં ક્વેશ્ચન છે, હું ગુજરાતીમાં વાંચીશ। વર્ષ 2011માં ભારતમાં દ્વિચક્રી વાહનોની માથાદીઠ માલિકી આશરે કેટલી હતી? હવે અહીંયા તમને પર્સન્ટેજમાં માલિકી પૂછવામાં આવેલી છે, જવાબ તમારા પર્સન્ટેજમાં છે એટલે પર્સન્ટેજમાં પૂછવામાં આવેલી છે। પર્સન્ટેજમાં ગમે ત્યારે કંઈ પણ વસ્તુ શોધવાની હોય તો પહેલું નામ હંમેશા ઉપર આવશે, બીજું નામ હંમેશા નીચે આવશે અને ઇન્ટુ 100 થશે। આ વસ્તુ યાદ રાખજો, ક્યાંય ને ક્યાંય નોટ પણ કરતા રહેજો। સૌથી પહેલાં શું છે, દ્વિચક્રી વાહનો। તો વર્ષ 2011માં 2-વ્હીલર્સ કેટલા હતા? 10.18.65 લખો, 10.18.65 બાળકો, બરાબર છે। હવે આ વસ્તુ તમે જોશો બ્રેકેટમાં લખેલી છે, આ બધા નંબર્સ છે એ લાખમાં છે, એટલે હું લખતો નથી લાખમાં, સીધે સીધો એણે જે આંકડો આપેલો છે કોપી કરું છું। નીચે ભારતની ટોટલ વસ્તી 2011ની વસ્તી 1210.19, પણ આ લાખમાં નથી, આ શેમાં છે, મિલિયનમાં। તમને બધાને ખબર હશે કે 1 મિલિયન એટલે 10 લાખ થાય, તો આ જ વસ્તુને મારે લાખમાં કન્વર્ટ કરવી હોય તો 10થી મલ્ટીપ્લાય કરવા પડે, તો કેટલી થશે, 1210.19 લાખ। આ શું થયું, 2-વ્હીલર। આ શું થયું, ભારતની વસ્તી। તો પ્રતિ માણસ કેટલા 2-વ્હીલર હતા એ તમને મળી જશે, પર કેપિટા ઇન્કમ આપણે જે રીતે કહીએ છીએ એ જ રીતે અહીંયા પર કેપિટા 2-વ્હીલર, બરાબર ને? ચલો ઇન્ટુ કેટલા કરવાના, પર્સન્ટેજ શોધવા છે એટલે 100 થઈ જશે। ચલો હવે આને આપણે આખું તમે ગણવા બેસશો તો ક્યારેય નહીં થશે, થઈ શકે, આને આપણે એપ્રોક્સિમેટલી કરીએ। ચલો તો ઉપર લખશું 1000, નીચે લખશું 12000, ઠીક છે ને? એપ્રોક્સિમેટલી મેં લીધું છે, અને ઇન્ટુ કેટલા આવશે, 100, તો 1212 આ જશે, થઈ ગયું। 12 ઉડે તો 12 8 96, 12 13 36, 8.3%ની આજુબાજુનો તમારો આન્સર આવશે। અહીંયા તમે આન્સર જોઈ શકો છો કે 1%થી પણ વધારે એકે આન્સર નથી। આનો સીધો મતલબ એવો થશે કે આન્સર ખોટા છે, ખરેખર અહીંયા એણે આન્સર આપવો જોઈએ 8.4%, બરાબર છે? તો સ્પીપાનો પેલો લોચો, ચલો લઈશું આગળ। ક્વેશ્ચન નંબર 17 શું છે, ખાલી જગ્યા સમયગાળામાં ભારતની વસ્તીમાં મહત્તમ દશકીય વૃદ્ધિ ટકાવારીની રીતે નોંધાયેલી છે, એટલે કે કયા પીરિયડમાં ભારતની વસ્તી સૌથી વધારે વધી હતી? વધારે વધી હતી પણ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ પૂછેલી છે, એબ્સોલ્યુટ ટર્મ્સમાં નથી પૂછેલી, એટલે આપણે શું કરવું પડશે, આપણે આ બધી વસ્તી વધારો શોધવાનો અને એને કયા વર્ષ જોડે બેઝ લેવાનું છે એ લેવાનું। જુઓ કઈ રીતે થશે, પહેલાં આપણે 4 ઓપ્શન ઉપર ધ્યાન દઈશું, અહીંયા નહીં લઈએ। 61 થી 71, તો 61 થી 71 એટલે આ થશે બાળકો, બરાબર છે ને? અહીંયા પેલા હું એક જ કેલ્ક્યુલેશન કરું છું, 439 હતી અને એની વસ્તી થઈ 548, એટલે લગભગ વધારો આપણે ગણીએ ને તો 109 મિલિયન થયો,
હા 109 મિલિયન કમ્પેર ટુ હંમેશા શરૂઆત હોય, શરૂઆત શું છે 439 એટલે ડિવાઈડ બાય 439 અને ઇન્ટુ શું થશે 100. આ ટકાવારી મળી. દસકો કયો છે? 61 થી 71. 61 થી 71 ભારતની વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયો આ સોલ્વ કરવાથી મળી જશે. હું સોલ્વ નહીં કરું, બધા લખી નાખીશ અને સીધા જવાબો આપશું, કેમ કે સોલ્વ કરશું તો અગેન તમારો શું તૂટશે? સમય. ચલો હવે લઈશું 81 થી 91. તો 81 થી 91 એટલે આ પીરિયડ આવશે. ચલો 683 હતી એની 846 થઈ, એટલે 70 અને 46 63, 163નો વધારો થયો કમ્પેર ટુ 683 અને ઇન્ટુ કેટલા આવશે 100. ચલો આ પણ થઈ ગયું. હવે 91 થી 2001 લઈશું. 91 થી 2001 આ લઈશું બાળકો. 46 છે એટલે 54 ને 30 84 એટલે 82 કમ્પેર ટુ 846 અને ઇન્ટુ કેટલા આવશે 100. મારી વાત બરાબર છે બાળકો? અને છેલ્લું લઈશું 2001 થી 2011 એટલે આ બંને આવશે. ચલો 1028 ના 1210 થયા, તો 1028 એટલે કેટલા થશે 72 ને 10 82 અગેન આ પણ 182 આવશે અને નીચે કેટલા આવશે 1028 ઇન્ટુ 100. હવે આમાં હાઈએસ્ટ જેનો આન્સર આવશે એ તમારો આન્સર થશે. ક્વેશ્ચન ઘણો બધો કેલ્ક્યુલેટિવ છે પણ મેં એને ઘણો બધો સસ્તો બનાવી દીધો છે. હું તમને સલાહ આપીશ કે પહેલી ટ્રાયલમાં ક્વેશ્ચન તમારે છોડવો જોઈએ. હું અહીંયા તમને સમજાવતા કરું છું, અધરવાઇઝ તમે આને ફટાફટ કરી શકો છો. હવે આ ચારમાંથી કયો વધારે સૌથી મોટો આન્સર આવશે? જુઓ બાળકો, આ બંનેમાં સીધી સીધી ખબર પડી જાય કે અંશ સમાન છે, છેદ અલગ અલગ છે. તમને બધાને કદાચ ખ્યાલ હશે, ન ખ્યાલ હોય તો હું અત્યારે કહી દઉં છું કે અંશ સમાન હોય અને જેનો છેદ નાનો હોય ને એ અપૂર્ણાંક મોટો કહેવાય. અહીંયા આનો છેદ નાનો છે, 846 છે, 1028 કરતા નાનો છે, એનો મતલબ કે આ મોટો થશે એટલે આ તો નહીં જ આવે. હિસાબ પતી ગયો બાળકો? હવે આ ત્રણમાંથી તમારે લેવાનું થશે, થશે ને? અહીંયા આને આપણે એપ્રોક્સિમેટલી લઈએ તો 440 લેવાય, આને 110 લેવાય. તો 440 ના 110 એટલે લગભગ ચોથો ભાગ થશે. થશે ચોથો ભાગ. જોજો હું કઈ રીતે લાવું છું. અહીંયા 68 છે, આ 16 છે, એટલે ચોથા ભાગથી સહેજ ઓછું થશે. થશે ને? તો ચોથા ભાગથી ઓછું થશે એટલે આ નહીં આવે, આ આવશે. હવે આને લઈશું. 84નો ચોથો ભાગ કેટલો થાય? 21. એનાથી તો આ ઘણું ઓછું છે એટલે આ પણ નહીં આવે. તો સૌથી મોટો આન્સર આવશે આ. આ એટલે કયો? પહેલો. તો કયા દસકામાં સૌથી વધારે વસ્તી વધારો થયો હતો? 61 થી 71. આથી સસ્તું પોસિબલ નથી. લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હા મિત્રો, કયા વર્ષમાં કારની સંખ્યામાં દશકીય વૃદ્ધિ ટકાવારીની રીતે દ્વિચક્રી વાહનો કરતાં વધારે હતી? તો કારની સંખ્યામાં ટકાવારીની રીતે વધારો કયા દશકામાં ટુ વ્હીલર કરતાં વધારે હતો? આવું પૂછેલું છે. આપણે સૌથી પહેલાં લઈશું 81. 81માં કેટલા ટુ વ્હીલર હતા? 26.18 કમ્પેર ટુ 5.76. મતલબ કે 5.76 હતા એના 81ના દશકામાં 26.18 થયા. તો લગભગ કેટલા ગણા થયા? 5 ગણા મોટું મોટું કહી શકાય. એ જ સમયગાળા દરમિયાન કાર લગભગ ડબલ જ થઈ, એટલે ટુ વ્હીલર વધારે વધે છે. તો 81 નહીં આવે, કાર વધવી જોઈએ. હવે લઈશું 91. 91ના દશકામાં શું થશે? 26 ના 142 થયા એટલે 5 ગણું થયું. ટુ વ્હીલર 5 ગણા થયા. એ જ સમયગાળામાં કાર 3 ગણી થઈ એટલે કાર ઓછી છે, આ પણ નહીં આવે. હવે 2001 લઈશું. તો 91 થી 2001 142 ના 385 થયા એટલે 142ના ડબલ 280 એટલે લગભગ ગણીએ તો 2.5 થી 3.5 ગણું, 14 તેરી 42, 3.5 ગણો વધારો થશે. અહીંયા તમારો વધારો લગભગ 2.5 ગણો થશે એટલે આ પણ આન્સર નહીં આવે. આ 3.5 ગણું છે, 2.5 ગણું છે એટલે કાર ઓછી છે. હવે લઈશું લાસ્ટ. 385 ના 1018 થયા એટલે લગભગ 2.5 ગણા થયા. કાર 70 ની 191 થઈ એટલે લગભગ 2.75 ગણી થઈ. 70 તેરી 210, 3 ગણાથી સહેજ ઓછું એટલે 2.75 ગણું. આ 2.5 ગણું છે, આ 2.75 ગણું છે. તો કાર વધારે વધી. તો કયો દશકો આવશે? 2011. કાર વધારે થવી જોઈએ તો કાર વધારે થશે 2011માં. મેં સસ્તાઈથી આ ક્વેશ્ચનને પતાવેલો છે, આથી સસ્તું કંઈ ના થઈ શકે.
કેલ્ક્યુલેશન આથી સસ્તી ના હોઈ શકે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. શું ક્વેશ્ચન છે? બસ અને ટ્રકનો સરવાળો કુલ વાહનની ટકાવારી તરીકે ખાલી જગ્યા વર્ષમાં 7% ઓછો હતો. બસ અને ટ્રકનો સરવાળો, બસ ક્યાં છે આ છે અને ટ્રક ક્યાં છે આ છે, એ બંનેનો સરવાળો કુલ વાહનના 7% કરતાં ઓછો થવો જોઈએ. ચલો પહેલા લઈશું આપણે કયું વર્ષ છે, 81, સીધે સીધા 81 લઈશું. કેટલા છે? 54. 54ના 7% ગણો તમે તો 7 × 5 = 35, 3.5 થશે, અને 4ના ગણો તો થોડા બીજા થશે, એટલે 4 જેવો ટોટલ થશે. 7% એટલે લગભગ 4 થશે. તો હવે બસ અને ટ્રકનો સરવાળો કરીએ તો 4 વધી જાય છે, વધવું ના જોઈએ, એટલે આ નહીં આવે, 81 નહીં આવે. હવે લઈશું 91, 213 છે, એના 7% એટલે લગભગ 14-15 જેવું થવું જોઈએ. હવે અહીંયા કેટલા છે, 3 અને 13 એટલે 16 થઈ જાય છે, આ પણ વધી જાય છે, 91 પણ નહીં આવે. હવે લઈશું 2001, 550 છે, એના 7%, 500ના 7% 35 થશે, 50ના 7% થશે 3.5, એટલે 38.5 વધવું ના જોઈએ. ચલો ચેક કરીએ 2001, આ બંને લઈશું, નથી વધતું. આ 6 છે, આ 30 છે, તો પણ 36 થશે, વધશે નહીં, તો ન વધવું જોઈએ એવું પૂછેલું છે, એટલે 2001 આવશે. હવે લઈશું 2011, કેટલું છે, 1417 છે, એના 7%, 1497 એટલે 100 વધારે ન થવું જોઈએ. ચલો અહીંયા જોઈએ, આ 16 છે અને આ 70 છે, 86 થશે, મતલબ કે 100 વધારે નથી થતું, એટલે આ પણ આવશે. તો તમારો આન્સર આવશે 2001 પણ અને 2011. આ બંને વર્ષમાં કાર અને ટ્રકનો સરવાળો ટોટલ વાહનના 7% ઓછો છે. તો આન્સર શું આવશે? ઓનલી 3 and 4, એટલે ઓપ્શન બી તમારો આન્સર આવશે, ઓપ્શન બી. બાળકો બરાબર છે? સમજાણું, ન સમજાણું હોય તો બીજી વાર જોઈ લેજો. તમને અહીંયા એક વસ્તુની હું ચોખવટ કરીશ, જો તમે ઓબ્ઝર્વ ન કર્યું હોય તો. હું શું કરું છું, હું લાઇનમાં બધા ચેક નથી કરતો, હું માત્ર ઓપ્શન જ ચેક કરું છું. જો તમે બધા ચેક કરો તો 3 ને 3 6 વખત ચેક કરવું પડે, માત્ર ઓપ્શન જોશો તો 4 વખત જ કરવું પડશે. તો ફાયદો થશે કે નહીં? તો હંમેશા ઓપ્શન ઉપરથી જ ચાલો. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હા, હવે અહીંયા ક્વેશ્ચન બદલાઈ જાય છે. એક કેસલેટ ડીઆઈ આપવામાં આવેલી છે. કેસલેટ ડીઆઈ જનરલી બાળકોને અઘરી લાગતી હોય છે, પણ હું તમને ઇઝી વેમાં સમજાવીશ. હવે જુઓ, કોઈ પણ આવી રીતે એક સ્ટોરી આપેલી હોય, એને ટેબ્યુલર ફોર્મમાં તમારે ઉતારવી હોય, અથવા તો એને વેન ડાયાગ્રામ ફોર્મમાં ઉતારવી, તો કઈ રીતે નક્કી થશે કે આનું ટેબલ બનશે કે વેન ડાયાગ્રામ બનશે? જુઓ બાળકો, કોઈ પણ એક વ્યક્તિ એકથી વધારે જગ્યાએ હોય, જેમ કે અહીંયા વાર્તા છે અમુક માણસો વિશેની કે જે કોઈને કોઈ ભાષા બોલે છે, કોઈ એક માણસ માત્ર એક જ ભાષા બોલતો હોય તો ટેબલ બનશે, પણ કોઈ એક માણસ એકથી વધારે ભાષા બોલતો હોય તો વેન ડાયાગ્રામ બનશે. અહીંયા તમે ક્વેશ્ચનને ફટાફટ રીડ કરશો તો તમને ખબર પડશે કે અમુક માણસો એવા છે કે જે 3 ભાષા બોલે છે, એનો મતલબ થશે વેન ડાયાગ્રામ. તો અહીંયા આપણે વેન ડાયાગ્રામ કરવાની છે. ક્વેશ્ચન શું છે? આંતરરાષ્ટ્રીય સંમેલનમાં 65 લોકો ઉપસ્થિત રહે છે, ટોટલ સંખ્યા છે 65. તે બધા અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલે છે, એટલે બધાને એક અથવા એકથી વધારે ભાષા ફાવતી હશે. માની લો કે 15 લોકો ફક્ત અંગ્રેજી અને ફ્રેન્ચ જ બોલે છે. મિત્રો, અહીંયા ક્વેશ્ચનમાં થોડી મિસ્ટેક છે, અહીંયા ખરેખર ફક્ત ન આવવું જોઈએ, હું કાઢી નાખું છું. 15 લોકો અંગ્રેજી અને ફ્રેન્ચ બોલે છે, એ જ રીતે 13 લોકો અંગ્રેજી અને જર્મન બોલે છે, 12 લોકો ફ્રેન્ચ અને જર્મન બોલે છે, ફક્ત અને જ હું કાઢતો જઉં છું, 5 લોકો 3 ભાષા બોલે છે, કુલ 30 લોકો જર્મન અને કુલ 30 લોકો ફ્રેન્ચ બોલી શકે છે. હવે આ ક્વેશ્ચન કરેક્ટ થઈ ગયો. હકીકતમાં સ્પીપાએ આ ક્વેશ્ચન ખોટો પૂછેલો માની શકાય, કેમ કે આનું અર્થઘટન અલગ રીતે થાય, અને જો એણે આપેલો છે એ જ રીતે આખો ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું તો એક પણ આન્સર સેટ નહીં થાય, મતલબ કે ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. એ મિસ્ટેક મેં સુધારી લીધી છે અને સુધારેલો ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું છું. તો અહીંયા શું બનશે? માણસો ઘણી બધી ભાષાઓ બોલે છે, તો શું થશે? વેન ડાયાગ્રામ. ચલો, આ એક ભાષા, આ બીજી ભાષા અને આ ત્રીજી ભાષા. અમુક લોકો શું કરે, સર્કલ કરે ને આ રીતે કરે, એક સર્કલ, આ બીજું સર્કલ, આ ત્રીજું સર્કલ. હવે અહીંયા આંકડો લખો ને, એટલે એરો મારે, તો બધું પ્રી પ્લાનિંગ સાથે વચ્ચે જગ્યાઓ વ્યવસ્થિત રીતે હોવી જોઈએ, બરાબર છે, જેથી કરી તમારે નંબર્સ લખવામાં કોઈ સમસ્યા ના થાય. ચલો હવે ચાલુ કરીએ. ટોટલ કેટલા માણસો છે? 65.
હવે એક બીજી વસ્તુ કહી દઉં, ગમે ત્યારે આ ભરવા બેસો ને ત્યારે સૌથી પહેલાં ઓલ થ્રી બધાથી ભરવા બેસવું, પછી બેનું લેવાનું, છેલ્લે ઓનલીનું લેવાનું. આ રીતે તમે જશો તો એકદમ ઇઝીએસ્ટ વેમાં થશે. અહીંયા તમારે વાર્તા શું આપેલી છે, 15 લોકો અંગ્રેજી અને ફ્રેન્ચ બોલે છે. માની લો કે આ ઇંગ્લિશ છે, આ ફ્રેન્ચ છે અને આ જર્મન લેંગ્વેજ છે. તો 15 જણા એવા છે કે જે ઇંગ્લિશ અને ફ્રેન્ચ બંને બોલે છે, એટલે એ 15 જણા અહીંયા આવશે. આજે હું ડાયાગ્રામમાં આજે બોલ્ડ મેં કરેલું ને એમાં 15 જણા આવશે, એટલે આ બંનેનો ટોટલ થશે 15. તો 15 ક્યાં લખવા, અથવા તો બંને જગ્યાએ શું શું આંકડાઓ લખવા, એમાં સમસ્યા થશે. એટલે મહેરબાની કરી અને આવા સેન્ટેન્સ નહીં લેવાના, પહેલાં વચ્ચેનું લેવાનું. તો અહીંયા ક્લિયર કટ આપેલું છે કે 5 વ્યક્તિ ત્રણેય ભાષા બોલે છે, એટલે અહીંયા શું લખવાનું, 5 લખાઈ ગયું. હવે આ સેન્ટેન્સ વાંચો, 15 લોકો અંગ્રેજી અને ફ્રેન્ચ બોલે છે, એટલે કે આનો ટોટલ થશે 15. એમાં 5 આવી ગયા તો અહીંયા કેટલા આવશે, 10 થઈ ગયું ને સસ્તું. તો હંમેશા ક્યાંથી ચાલુ કરશો, ઓલ થ્રી બધા લોકો જે એક્ટિવિટી કરતા હોય, જે સેન્ટરમાં હોય, ત્યાંથી ભરવાનું ચાલુ કરશો અને ધીરે ધીરે તમે બહાર આવશો. હું એક સ્ટેપ બહાર આવે છું. ચલો, 13 લોકો અંગ્રેજી અને જર્મન બોલે છે, એટલે આ બંનેનો કોમન કેટલું થશે, 13. એમાં 5 આવી ગયા એટલે અહીંયા કેટલા આવશે, 8. અને એ જ રીતે 12 લોકો ફ્રેન્ચ અને જર્મની બોલે છે, 12 છે એમાં 5 આવી ગયા તો અહીંયા કેટલા આવશે, 7. બાળકો બરાબર છે. હવે આગળ જઈશું. 30 લોકો જર્મન ભાષા બોલે છે, એટલે કે આ જર્મનીનું જે આખું સર્કલ છે એનો ટોટલ 30 થવો જોઈએ. 8 ને 5, 13 ને 7, 20 થયા તો બાકીના 10 અહીંયા આવશે. હું એકદમ બહાર આવી ગયો, બરાબર છે. અને બીજું શું કીધું છે, 30 લોકો ફ્રેન્ચ લેંગ્વેજ બોલે છે, એટલે ફ્રેન્ચ સર્કલનો ટોટલ પણ 30 થવો જોઈએ. 22 થાય છે એટલે અહીંયા આવશે 8, બરાબર ને. હવે અહીંયા શું આવશે, તો જુઓ મિત્રો, એણે ક્લિયર કટ ચોખવટ કરેલી છે કે 65 વ્યક્તિ ટોટલ થવા જોઈએ અને બધા ઓછામાં ઓછી એક ભાષા બોલે છે, એટલે કે આ 3ની બહાર હોય એવું કોઈ નહીં હોય, એટલે કે આ બધાનો ટોટલ 65 થવો જોઈએ. મારી વાત બરાબર છે? તો ચલો આ બધાનો ટોટલ કરીએ, જેટલા ખૂટે છે એ અહીંયા લખી નાખશું. 10 ને 5, 15 ને 8, 23 ને 10, 33 40 ને 48, ટોટલ થશે 48. થવો જોઈએ કેટલો, 65. તો તૂટો કેટલો આવે છે, 17નો, તો 17 અહીંયા આવશે. બસ આખું થઈ ગયું, આટલું જ કામ કરવાનું હતું. હવે આન્સર તો તમે ધડાધડ ઉડાવી શકશો. ચલો લઈશું પહેલો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ નંબર ઓફ પીપલ હુ કેન સ્પીક ઓનલી ઇંગ્લિશ, માત્ર ઇંગ્લિશ બોલતા માણસો, તો કેટલા આવશે, 17. તો જવાબ આવશે ઓપ્શન એ. થઈ ગયું ને આસાન. કેશલેટ DIમાં માત્ર વેન ડાયાગ્રામ બનાવવામાં જે સમય જશે એટલો જ સમય લાગશે. આન્સર તો તમે સીધા આપી શકશો. ક્વેશ્ચન બીજો, પીપલ હુ નો મોર ધેન વન લેંગ્વેજ, એવા માણસોની સંખ્યા શોધો કે જે એકથી વધારે ભાષા જાણતા હોય. એકથી વધારે એટલે બંને ભાષા, બે ભાષા જાણતા હોય અથવા તો ત્રણેય ભાષા જાણતા હોય, એવા માણસોની સંખ્યા શોધવાની છે. એટલે અંદરનો ભાગ આવશે, 10 ને 5, 15 ને 8, 23 ને 7, 30. 30 જણા એવા છે કે જે એકથી વધારે ભાષાઓ બોલે છે, બરાબર છે. હવે લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. શું છે, રેશિયો લેવાનો છે, ઓનલી જર્મન અને હુ કેન સ્પીક ઓનલી ફ્રેન્ચ. ઓનલી જર્મન, ચલો આમાં મને બતાવો ઓનલી જર્મન કેટલા છે, 10. અને ઓનલી કયું છે, ફ્રેન્ચ, માત્ર ફ્રેન્ચ બોલતા એવા કેટલા છે, 8. 10 અને 8 નો રેશિયો તમે સીધે સીધું કહી શકશો, 5 અને 4. તો જવાબ આવશે ઓપ્શન સી, ભાઈ બરાબર છે. તો પ્રમાણમાં RDI સ્પીપામાં UPSCની એક્ઝામની એન્ટ્રન્સ માટે પ્રમાણમાં શૈલી કહેવાય. તો આ કેટલા ક્વેશ્ચન હતા, 3, આપણે ધડાધડ કરી લીધા. અહીંયા વધારે કેલ્ક્યુલેશન પણ નહોતી. તો હું એવી સલાહ આપીશ કે પહેલી જે ટેબ્યુલર DI હતી એના પ્રમાણમાં RDI ઘણી ઇઝી કહેવાય. તો આને પહેલાં કરાય, પહેલી DIને ટાઈમ મળે તો છેલ્લા કરાય. ચલો અગેઇન એક DI છે, કેટલા ક્વેશ્ચન છે આમાં, 2. શ્રી શર્માના વસિયતનામા મુજબ તેમની સંપત્તિનો, પહેલાં હું વાંચી લઉં છું, તમે પણ મારી સાથે સમજતા જશો, સંપત્તિનો અડધો ભાગ એની પત્નીને આપે છે, બાકીનો અડધો ભાગ છે એમાંથી એના બે પુત્ર છે રવિ અને રાજ એને સરખા ભાગે વહેંચે છે. અમુક વર્ષ પછી રવિની ડેથ થાય છે, રવિ પોતાની સંપત્તિનો અડધો ભાગ એની પત્ની, વિધવા પત્નીને આપે છે અને બાકીનો અડધો ભાગ પોતાનો ભાઈ રાજ છે એને આપે છે. રાજનું મૃત્યુ થાય છે ત્યારે તે પોતાની સંપત્તિનો અડધો ભાગ પોતાની વિધવાને આપે છે અને બાકીનો અડધો ભાગ પોતાની માતાને આપે છે. માતા હજુ પણ હયાત છે. અંતમાં માતા પાસે 88,000 રૂપિયાની સંપત્તિ છે. તો આ પ્રશ્નોના જવાબ આપો. હવે જુઓ અહીંયા અડધું 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 થાય છે. જનરલી આપણે બધાને એક સિસ્ટમ હોય છે કે આપણે 100 રૂપિયા શર્માજી પાસે છે એમ માનીને ક્વેશ્ચન કરીએ છીએ. હવે જોજો, 100 એવો કોઈ કાયદો નથી કે 100 લઈને જ ક્વેશ્ચન કરવો. કાયદો એવો છે મજા આવે એ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવો.
બરાબર છે ને, 100 લઈએ તો શું થશે, બે ટુકડા થશે એટલે 50-50, 50ના બે ટુકડા થશે એટલે 25-25, હવે 25ના બે ટુકડા કરશો ને એટલે 12.5 કે જે પોઈન્ટમાં આવશે, અને પોઈન્ટ આવે એટલે બધાના માથા દુખે છે, દુખે છે ને. તો આપણે હંમેશા એવો નંબર લેવાય કે જેના અડધા ઇઝીલી થાય, ગણવામાં સમજવામાં મજા આવે. તો હું અહીંયા 3-4 વખત જે સંખ્યાના અડધા થઈ શકશે એવી સંખ્યા લઈને દાખલો ગણીશ, એટલે હું લઈશ અહીંયા 16 રૂપિયા. માની લો કે શર્માજી પાસે 16 છે, 32 પણ લઈ શકો છો, 64 પણ લઈ શકો છો, પણ હું આંકડાને નાનો રાખવા માંગુ છું. તો શર્માજી પાસે ઓરિજિનલી 16 રૂપિયા છે. ચલો ગણીએ, આ શર્માજી પાસે 16 રૂપિયા છે, એમાંથી અડધા રૂપિયા એની વાઇફ આપશે, આ વાઇફ કેટલા રૂપિયા આપશે, 8 છોકરાઓ, બરાબર છે. અને બાકીના અડધા રૂપિયામાં એના બે દીકરાઓ છે, એક દીકરાનું નામ છે રવિ, એને આપશે કેટલા, 4 રૂપિયા, અને બીજા દીકરાને કેટલા આપશે, રાજ, રાજને કેટલા રૂપિયા આપશે બાળકો, 4, થઈ ગયા ને 16 રૂપિયા. એણે ક્વેશ્ચનમાં જે કીધું છે મને સીધું યાદ રહી ગયું છે કે વાઇફને અડધા આપશે ને બાકીના બે દીકરાઓને સરખા આપશે, 4-4 રૂપિયા થઈ ગયા 16 રૂપિયાના ભાગ. હવે શું થાય છે, રવિની ડેથ થાય છે અને એનો અડધો ભાગ એની વિધવાને, બાકીનો અડધો ભાગ રાજને આપે છે. આ રવિ છે એની ડેથ થઈ છે, તો આનો અડધો ભાગ એટલે 2 રૂપિયા કોને આપશે, વાઇફને, અને બાકીના 2 રૂપિયા કોને આપશે, એના બ્રધરને એટલે કે રાજને, રાજને બીજા 2 રૂપિયા મળશે, એટલે રાજ પાસે હવે કેટલા રૂપિયા થશે, 6. માતાજી પાસે 8 રહેશે, રવિની વાઇફ પાસે 2 આવશે અને રાજ પાસે 6 રૂપિયા થશે. બાળકો અહીંયા સુધી બરાબર છે. હવે અમુક વર્ષ પછી શું થાય છે, રાજની પણ ડેથ થાય છે અને એમ એ પોતાની સંપત્તિનો અડધો ભાગ એની વિધવાને અને અડધો ભાગ એની મમ્મીને આપશે. રવિ રાજ પાસે કેટલા રૂપિયા છે, 6 રૂપિયા, એમાંથી અડધો ભાગ એટલે 3 રૂપિયા કોને આપશે, વાઇફને, અને બાકીના 3 રૂપિયા કોને આપશે, માતાજીને. તો માતાજી પાસે હવે 11 રૂપિયા થશે. ટ્રાન્ઝેક્શન બધું પૂરું થઈ ગયું છે. માતાજી પાસે 11 રૂપિયા હશે, રવિની વાઇફ પાસે 2 રૂપિયા હશે અને રાજની વાઇફ પાસે 3 હશે. 11 ને 2, 13 ને 3, 16 રૂપિયા થઈ ગયા. ઓરિજિનલી કેટલા હતા, 16. હવે એણે શું કીધું છે કે માતાજી પાસે 88,000 છે, એનો મતલબ એવો થયો કે 11 રૂપિયા એટલે 88,000. 11 તો આપણે એઝ્યુમ કરેલા, હા ને, તો 16 એટલે કેટલા, એટલે કે શર્માજી પાસે ઓરિજિનલી કેટલા હતા, 16. 16 એટલે કેટલા, 11, 8, 88 એટલે 8,000 ગણા કરવાના. 16 ના 8,000 ગણા કરીએ તો 1,28,000 થશે. તો ઓરિજિનલી શર્માજી પાસે 1,28,000 હતા, જે આપણા પહેલા પ્રશ્નનો જવાબ થશે. થઈ ગયું. હવે લઈશું ક્વેશ્ચન બીજો. ટોટલ અમાઉન્ટ ઓન બાય વિડોઝ ઓફ રવિ અને રાજ, રવિ અને રાજની બંનેની વિધવા પત્નીઓ પાસે કુલ કેટલા રૂપિયા હશે? તો સીધું સીધું આની પાસે 2 છે, આની પાસે 3 છે, એટલે 5 રૂપિયા થશે. 5 રૂપિયાના 8,000 ગણા કરો તો જવાબ આવશે 40,000. થઈ ગયું ને. જો આવી રીતે ન કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો કે ટોટલ 1,28,000 હતા, એમાંથી માતાજીના 88,000 કાઢી નાખો, બાકીના 40,000 રૂપિયા બંને વિધવાઓ પાસે હશે. તો એ રીતે પણ તમે આન્સર આપી શકો છો. તો થઈ ગયું ઇઝીએસ્ટ વેમાં. અહીંયા શીખવા જેવી એક વસ્તુ હતી કે 16 રૂપિયા લઈ અને દાખલો ગણાય, 16 અથવા 32. 100 લઈને ન કરાય. શું લઈને કરાય, 16. શું ન લેવાય, 100. સમજાય છે ને બાળકો? ચલો જઈએ આગળ. હા, 5 અલગ અલગ બજારમાં એક નારંગીના ફળનું મૂલ્ય અનુક્રમે 1 રૂપિયો, 1.5 રૂપિયો, 1.80 રૂપિયા અને 1.25 રૂપિયા છે. પ્રત્યેક બજારમાંથી એક વ્યક્તિ 36 નારંગીની ખરીદી કરે છે અને કુલ 180 રૂપિયા ખર્ચે છે, તો એક નારંગીનો સરેરાશ ભાવ કેટલો? હવે આને તમે સ્પીડ અને ટાઈમની રીતે પણ સોલ્વ કરી શકો છો, પણ હું તમને ગૂંચવવા નથી માગતો. સીધે સાદો એણે ક્વેશ્ચન પૂછેલો છે, હું તમને સીધી સાદી રીતે શીખવાડીશ. એક વસ્તુ મેં અહીંયા ઓબ્ઝર્વ કરી છે કે પેપર સેટર તમને કારણ વગરના લાંબા કરે છે, કારણ વિનાના લાંબા લાંબા પ્રશ્નો આપે છે અને રકમને પણ લાંબી કરે છે. કુલ 180 રૂપિયા ખર્ચ કેટલા રૂપિયા વાપરીશ, 36 રૂપિયા. શું લઈશ, નારંગી. શું ભાવ છે નારંગીનો, 1 રૂપિયો. 1 રૂપિયાની 1 નારંગી હોય તો 36 રૂપિયાની કેટલી નારંગી આવે, 36. સીધી સીધી વસ્તુ છે. જુઓ અહીંયા તમારે ગણવાનું શું છે, ટોટલ અમાઉન્ટ કેટલા રૂપિયા વાપરો છો અને નીચે ટોટલ નારંગી, ટોટલ નારંગી.
હા, તો આપણે પેલા ટોટલ નંબર ઓફ નારંગી પરચેસ્ડ બાય ધ મેન એ શોધી લઈશું. તો પહેલી બજારમાંથી એને 36 નારંગી મળી. હવે હું બીજી બજારમાં જઈશ, શું ભાવ છે? 150 રૂપિયો. તો 36 રૂપિયાની કેટલી નારંગી આવે? 150 રૂપિયાની એક, તો 36ની કેટલી? ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે, અને કંઈ ન કરવું હોય તો 36 ભાગ્યા 1.5 સીધું જ ને, કુલ રૂપિયા ભાગ્યા એક નારંગીનો ભાવ, એટલે ટોટલ નારંગી મળશે. હવે આ ભાગાકાર કેવી રીતે કરવો? હું તમને એક સસ્તો રસ્તો બતાવું. પોઈન્ટ કાઢો, એટલે ઉપર નીચે બંને 2 થી ગુણવાના, મનમાં કરી લેવાનું. આનો ગુણાકાર કેટલો થશે? 3. તો 3 ઉડે તો કેટલા આવે બાળકો? 12. 12 × 2 = 24. તો બીજી બજારમાંથી 24 નારંગી મળશે. હવે જઈશું આગળ ત્રીજી બજારમાં. શું ભાવ છે? 1 રૂપિયો ને 80 પૈસા. 36 ભાગ્યા 1.8 મોઢે કરી લેશો, કેટલી નારંગી મળશે? 20. હવે હું ચોથી બજારમાં જઈશ. 2 રૂપિયા ભાવ છે, 36 રૂપિયાની કેટલી નારંગી આવશે? 18. આ તો નાનું બાળક પણ કરી લેશે. અને હવે છેલ્લી બજારમાં જઈશ કે જે થોડી અઘરી છે. શું ભાવ છે ત્યાં નારંગીનો? 2.25 રૂપિયા. 1 નારંગી 2.25 રૂપિયાની હોય તો 36 રૂપિયાની કેટલી નારંગી આવે? ભાગાકાર થશે બાળકો? અહીંયા તમને ભાગાકાર કરવામાં થોડી તકલીફ પડે છે, હું અહીંયા ઇન્ટુ 4 કરીશ. જોજો, મેં 4 શું કામ કર્યા તમને સમજાઈ જશે. 2.25 ગુણ્યા 4, અને કોઈ 2.25 એ રીતે નહીં વાંચે. વ્યવસ્થિત વાંચવામાં જ તમે વ્યવસ્થિત રીતે ધંધે લાગો છો. 2.25 છે ને સીધું સસ્તું. 2.25 ના 4 ગણા, 2 ના 4 ગણા 8, અને ઉપરનો જે 2 એટલે 0.25, એના 4 ગણા 1 એટલે 9 થશે. સીધી ખબર પડે, 9 છેદ ઉડે તો કેટલા આવે? 4. ચોકે ચોકે 16. છેલ્લી બજારમાંથી 16 નારંગી મળશે. ટોટલ 6 4 10 ને 8 18 ને 6 24, 2 ને 2 4 ને 2 6 ને 2 8, 114 નારંગી આવશે. મારી વાત બરાબર છે? હવે તમે રૂપિયા કેટલા વાપરો છો? 180, અને નારંગી કેટલી મળે છે? 114. તો પર નારંગી શું ભાવ થશે એ તમારે શોધવાનું થશે. ચલો આને આપણે 6 થી કાટીએ. 19 × 6 = 114. 6 થી કાટીએ તો 30. 30 ભાગ્યા 19. 19 × 1 = 19. 11 + 7 = 110, એટલે 19 × 5 = 95. 6 ચાલતા ચાલતા રહી જાય એટલે બીજું ડિવિઝન 8 અથવા 9 થી ચાલશે. આન્સર આવશે 1.58 અથવા 1.59 એપ્રોક્સિમેટલી. તો કયો જવાબ આવશે? 1.58, ઓપ્શન ડી. આ ક્વેશ્ચનમાં કોઈ પણ જાતનું મગજ ચલાવવાનું નહોતું, માત્ર ને માત્ર મજૂરી. મેં તમને કીધું એમ કે કારણ વિનાનો એને ક્વેશ્ચન લાંબો કરેલો છે, બાકી નાનું બાળક પણ આ ક્વેશ્ચન કરી શકે એવો ક્વેશ્ચન હતો. ચલો, અગેન જે રીતે મેં કીધું એમ, ક્વેશ્ચનને કારણ વિનાના લાંબા કરે છે, તો આપણે એને ટૂંકા કરશું. કટ ટુ સાઇઝ. કોફી પાવડર અને 1 લિટર દૂધના 1 પેકેટની કિંમત અનુક્રમે ₹20 અને ₹30 છે. ભાઈ, કોફી પાવડરની કિંમત 20 રૂપિયા છે, લિટર 1 દૂધની કિંમત 30 રૂપિયા છે. કોફીના 1 પેકેટમાંથી 10 કોફી બને છે, અને દરેક કપ કોફી બનાવવા માટે 200 મિલિલિટર દૂધનો ઉપયોગ થાય છે. જો 1 કોફી 25% નફા ઉપર વેચાય છે તો દરેક કોફીની વેચાણ કિંમત શોધો. ભાઈ શોધી લઈશું, આપણે 1 કપ બનાવીએ. ચલો, 1 કપ કોફી બનાવવી છે. હવે કોફીનો પાવડર કેટલા રૂપિયાનો આવે છે? 20 રૂપિયાનો. 20 રૂપિયામાં તમે 10 કપ બનાવશો, તો 1 કપ બનાવવા માટે 2 રૂપિયાનો પાવડર જોઈએ. આપણે કોસ્ટ પ્રાઇસ શોધીએ છીએ, એટલે 2 રૂપિયા થયા કોફીના. હવે દૂધના કેટલા રૂપિયા થશે? 1 લિટર દૂધમાંથી કેટલા કપ બને? જુઓ, 200 મિલિલિટર દૂધ આપણે 1 કપમાં વાપરવાનું છે. 1000 મિલિલિટરનો ભાવ 30 રૂપિયા છે. 1000 મિલિલિટરનો ભાવ 30 રૂપિયા છે, તો 200 મિલિલિટરનો ભાવ કેટલો થશે? 6 રૂપિયા. તો 2 રૂપિયાની કોફી અને 6 રૂપિયાનું દૂધ 8 રૂપિયામાં તમારો કપ બની જશે. હવે તમારે આમાં 25% નફો લેવો છે. 8 ના 25% એટલે 1/4 ભાગ, એટલે નફો કેટલો થશે બાળકો? 2 રૂપિયા. અને વેચશો કેટલામાં? 10માં. એટલો થઈ ગયો. તો સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત આવશે 10 રૂપિયા. બાળકો બરાબર છે? ચલો જઈશું આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. 11,000 રૂપિયા ઉધારે લીધા હતા, આ રકમ ઉપર 20% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ લાગતું હોય તો 2 વર્ષના અંતે કુલ કેટલી રકમ પરત કરવાની થશે? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો દાખલો છે. પહેલાં આપણે આને કાયદેસર ગણીએ, કાયદેસર પણ બુકની રીતે નહીં છે. ચલો ભાઈ, 20% પહેલા વર્ષનું વ્યાજ થશે, 20% બીજા વર્ષનું થશે, અને 20%ના 20% ચક્રવૃદ્ધિ થશે. આ બંને સાદું વ્યાજ છે. હવે 20%ના 20% એટલે 4%, ટોટલ 44% વ્યાજ થશે.
બાળકો બરાબર છે, 44% વ્યાજ થશે અને મુદ્દલે પાછું આપવું પડશે ને, 44% તો પાછા વ્યાજ તરીકે આપશો જ, મુદ્દલ કેટલું લેવાનું 100%, ઇન શોર્ટ તમે લીધેલી રકમના 144% વાપસ કરશો. લીધેલી રકમ કેટલી છે? 11,000 રૂપિયા. આના સીધે સીધા 144% તમે પરત કરશો. છોકરાઓ બરાબર છે? હવે આને ગણવો હોય તો કઈ રીતે ગણાય? આ બે ઉડી જશે એટલે પર્સન્ટેજ ઉડી જશે. 11 × 44 વધી આવી કેટલી? 4 × 11 = 14 154 અને 4 × 158 15,840 રૂપિયા તમે પરત કરશો. આ મેં કાયદેસર તમને ગણાવ્યો. જેને કંઈ ન આવડે, આ કોઈ વસ્તુમાં ખબર ન પડતી હોય અને સીધો આન્સર આપવો હોય તો આંકડાઓને ઓળખતા શીખો. આંકડાઓ પોકારી પોકારીને બોલતા હોય છે. અહીંયા રકમ શું હતી? 11,000. મુદ્દલ હતું 11,000. એક વસ્તુ મિત્રો હંમેશા યાદ રાખજો કે જે કોઈ મુદ્દલ રકમ હોય એની અંદર કોઈ આંકડો તમને દેખાતો હોય તો એ આંકડો હંમેશા ઇન્ટરેસ્ટ, પછી ચાહે તમારું સિમ્પલ ઇન્ટરેસ્ટ હોય કે તમારું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ હોય, એમાં એ રિફ્લેક્ટ થશે. તથા એ જ આંકડો તમારી પરત કરવાની રકમમાં પણ રિફ્લેક્ટ થશે. અહીંયા પરત કરવાની રકમ પૂછેલી છે. હું આ જો આંકડો જોઉં તો મને સીધા 11 દેખાય છે. 11 મારો ચાહે સિમ્પલ હોય, ચાહે કમ્પાઉન્ડ હોય કે ચાહે વ્યાજ મુદ્દલ હોય, બધામાં રિફ્લેક્ટ થશે. એટલે કે આ બધી સંખ્યાઓ 11 ભાગી શકાય એવી હશે. તો અહીંયા જવાબ તમારો 11 ડિવાઈડ થાય એવો આવે. આ કશું જ કરવાની જરૂર નથી. સીધા 11,000 જોયા, સીધે સીધા જવાબો પકડો, જેને 11 ભાગી શકાય તમારો જવાબ થશે. હવે 11 કઈ સંખ્યાને ભાગી શકાય એ તમે ત્રીજા કે ચોથા ધોરણમાં ભણી ગયા છો. નિયમ શું છે એ નિયમ આપણે લાગુ પાડીએ. એકી બેકી સંખ્યાઓના સર્વ વાળાનો ડિફરન્સ, ચલો 1 અને 8 ટોટલ કેટલો થશે? 9. 5 અને 4 ટોટલ કેટલો થશે? 9. બંનેનો ડિફરન્સ કેટલો થશે? 0. ડિફરન્સ 0 અથવા 11 હોય તો એ સંખ્યાને 11 ભાગી શકાય, એટલે આને ભાગી શકાય. અહીંયા કેટલો થશે? 6 અને 9 નહીં ભાગી શકાય. અહીંયા 7 અને 10 સોરી નહીં, ડિફરન્સ 0 થાય એટલે નહીં આવે. અહીંયા ડિફરન્સ 9 અને 8 એટલે ડિફરન્સ 1 નહીં આવે. જવાબ આવી ગયો 15,840. આ પણ કશું કરવાની જરૂર નહોતી. બાળકો બરાબર છે? તો આવી રીતે આ ક્વેશ્ચન તમે સીધે સીધો હવામાં ઉડાવી શક્યા હોત. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ટાઈમ એન્ડ વર્કનો ક્વેશ્ચન છે. એ 20 દિવસમાં, બી 30 દિવસમાં પૂરું કરે છે. કંઈ વધારે વાંચવાનું નથી. એ 20 અને બી 30. એ 4 દિવસ એકલા કામ કર્યું, પછી બી અને સી સાથે મળી 18 દિવસ કર્યું, તો સી આ કામ કેટલા દિવસમાં કરી શકે? લઈશું. જુઓ ભાઈ, એ આપણે શાંતિથી કરીએ. એ ને 20 દિવસ થાય છે, બી ને આ જ કામ કરતાં 30 દિવસ થાય છે. હવે બાળકો તમારે શું કરવાનું? બધા કામ કરે છે, ટાઈમ એન્ડ વર્કના ક્વેશ્ચનમાં કાયમ બધા કામ જ કરતા હોય. પણ કામ શું છે? કામ ઈંટો બનાવવાનું છે. ઈંટો બનાવવામાં મજા આવશે. આપણે લઈએ કે એ ઈંટો બનાવે છે 20 દિવસમાં, એટલી જ ઈંટો બી 30 દિવસમાં બનાવે છે. હવે ઈંટો કેટલી? એટલી એટલે કેટલી? તો કે હંમેશા ઈંટોની સંખ્યા એવી લેવાની કે જે બધા દિવસોને ભાગી શકે, એક્ઝેક્ટ ભાગી શકે. આમ તો તમે કોઈ પણ ઈંટ લઈ શકો છો, 1 ઈંટ લો, 100 ઈંટ લો, ગમે એટલી લઈ શકો છો. પણ મેં તમને કીધું એમ, ધારો હંમેશા એવી સંખ્યા કે કેલ્ક્યુલેશન ઈઝી થાય. તો હું અહીંયા ઈંટો લઈશ 60. માની લો કે 60 ઈંટનું કામ છે, એ 20 દિવસમાં કરે છે. એનો મતલબ શું થશે? એ રોજની 3 ઈંટ બનાવશે, 3 3 3 3 એવું 20 દિવસ કરશે એટલે 60 ઈંટ થઈ જશે. તો આ રોજની કેટલી ઈંટ બનાવે? 3 ઈંટ. એવી જ રીતે બી 30 દિવસમાં 60 ઈંટો બનાવશે. તો રોજની કેટલી બનાવે? હવે તો તમે કહી શકશો ને, 2 ઈંટ બનાવે. લો થઈ ગયું. હવે રકમ પકડીએ. એ 4 દિવસ કામ કરે છે. બાળકો આપણે 60 ઈંટો સુધી પહોંચવાનું છે. સૌથી પહેલાં કામ કરવા કોણ આવશે? એ કેટલી ઈંટ બનાવશે? 4 દિવસમાં જેટલી થાય એટલી. 4 દિવસમાં રોજની 3 લેખે 12 ઈંટો એ બનાવશે. આપણે હિસાબ જોડે કરતા જઈએ. 60માંથી 12 બની ગઈ, બાકી કેટલી છે? 48. હા, હવે કોણ આવશે? હવે બી અને સી બંને આવશે. અને કેટલા દિવસ કામ કરશે? 18 દિવસ. 18 દિવસમાં બધી ઈંટો બની જશે. બરાબર. હવે આપણને સીની ખબર નથી, પણ બીની તો ખબર છે ને. ચલો બીને પકડો. બી રોજની કેટલી ઈંટ બનાવે? 2. કેટલા દિવસ બી કામ કરશે? 18 દિવસ. તો 18 દિવસમાં 36 ઈંટો એ બનાવશે. તો બાકી કેટલી છે? 12. 12 ઈંટ બાકી છે. આ 12 ઈંટ બાકી હતી એને કોણે બનાવી? સીએ. કેટલા દિવસમાં બનાવી? 18 દિવસમાં. કહેવાનો મતલબ એવો છે કે સી 12 ઈંટ 18 દિવસમાં બનાવે છે.
તો કુલ ઈંટ, આખું કામ એને એકલાએ કરવાનું હોય એટલે કે કુલ ઈંટ 60 ઈંટ કેટલા દિવસમાં બનાવશે? સીધું દેખાય છે, ઈંટો 5 ગણી થાય તો દિવસો 5 ગણા થશે, તો સીધે સીધો જવાબ આવશે 90 દિવસ. સી એકલો આખું કામ 90 દિવસમાં કરશે. એક્સપ્લેનેશન સમજાણું, એકદમ શાંતિથી આરામથી મેં તમને સમજાવ્યું છે. ગણવા ગણતી વખતે આ ક્વેશ્ચન 10-15-20 સેકન્ડમાં તમે ઉડાવી શકો છો. બરાબર છે બાળકો? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. દિનેશ અને ધીર અનુક્રમે 3 કિલોમીટર પ્રતિ કલાક અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સવારે 8 વાગે એકબીજાની તરફ ચાલવાનું શરૂ કરે છે. એટલે કે બંને એકબીજાથી દૂર ઊભા છે. માની લો કે દિનેશ અહીંયા છે. આ કોણ છે? દિનભાઈ. આ કોણ છે? ધીર. બરાબર છે? બંને જણા સવારે 8 વાગે આ લોકેશન ઉપર અલગ અલગ જગ્યાએ ઊભા છે. છોકરાઓ બરાબર છે? હવે દિનેશની સ્પીડ કેટલી છે? 3 કિલોમીટર પ્રતિ કલાક. અને ધીરની સ્પીડ કેટલી છે? 4 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા ઊભેલો વ્યક્તિ આ બાજુ જશે અને અહીંનો વ્યક્તિ આ બાજુ આવશે. મારી વાત બરાબર છે? સવારે 8 વાગે આ સિચ્યુએશન છે. હવે 1 કલાકમાં આ 3 કિલોમીટર નજીક આવશે, આ 4 કિલોમીટર નજીક આવશે. કહેવાનો મતલબ ઓપોઝિટ ડિરેક્શન હોય ત્યારે સ્પીડનો ટોટલ થશે. આની સ્પીડ 3 છે, આની સ્પીડ 4 છે, તો ટોટલ સ્પીડ કેટલી થશે? 7. પ્રતિ કલાક બંને વ્યક્તિ એકબીજાથી 7 કિલોમીટર નજીક આવશે. હવે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 17.5 કિલોમીટર. તો 17.5 કિલોમીટર નજીક આવવું હોય તો કેટલી કલાક લાગે? સીધી વસ્તુ છે, તો સીધે સીધો ભાગાકાર થશે 17.5 ભાગ્યા 7. છેદ ઉડાડશો તો 2.5 કલાક તમારો જવાબ આવશે. 2.5 કલાક, 2.5 અવર્સ. ક્યારથી? 8 વાગ્યાથી. 8 વાગ્યાથી 2.5 કલાક ક્યારે થશે? 10:30. તો જવાબ આવશે 10:30. બંને વ્યક્તિ એકબીજાને રસ્તામાં કોઈ જગ્યાએ મળશે. છે ઇઝી ક્વેશ્ચન? એકદમ સીધો સાદો ક્વેશ્ચન હતો. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક એલિવેટર લિફ્ટ 5 મુસાફરથી શરૂ થાય છે અને ઘરના 8 જુદા જુદા માળે અટકે છે. આ તમામ 5 મુસાફરની માળ ઉપર ઉતરવાની સંભાવના શોધો. હવે જુઓ અહીંયા કઈ રીતે થશે. 8 માળ છે અને 5 જણાએ ઉતરવાનું છે, એટલે 8×8×8×8×8 એવી 5 શક્યતાઓ થશે. એટલે મેં નીચે લખી નાખ્યું, આ મારી ટોટલ પોસિબિલિટી થશે. હવે ઉતરવાનું કેટલા જણાએ છે? 5, 8માંથી 5, એટલે 8×7×6×5×4 આ થઈ ગયું. 3×2=5 થઈ ગયું ને? પહેલાને 8 ઓપ્શન મળશે, બીજાને 7, ત્રીજાને 6, ચોથાને 5 અને છેલ્લાને 4 ઓપ્શન મળશે. એકચ્યુઅલમાં આ પ્રોબેબિલિટીનો ક્વેશ્ચન છે. ચેપ્ટર બહુ વિશાળ છે, કોઈ એક વિડીયોમાં હું તમને આ વસ્તુઓ બધી વ્યવસ્થિત રીતે સમજાવીશ. આખું ચેપ્ટર તમને વ્યવસ્થિત રીતે શીખવાડીશ. અત્યારે આના ઉપર ફોકસ કરીએ. ચલો છેદ ઉડાડશું, 8 8 જશે. હવે 4 ઉડે તો કેટલા આવે? 2 2 ઉડે તો કેટલા આવે? 3. હવે કશું જ ઉડશે નહીં. 7×3=21, 5×5=105 અને નીચે આવશે 512, 8³. તો 105/512 તમારી સંભાવના થશે, એટલે ઓપ્શન ડી. બાળકો બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. જો સમજાણું હોય તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ક્વેશ્ચન હતો. હા બાળકો, એક વર્તુળની ત્રિજ્યામાં 1 સેન્ટીમીટર વધારો કરવામાં આવે ત્યારે તેના ક્ષેત્રફળમાં 22 ચોરસ સેન્ટીમીટરનો વધારો થાય છે. વર્તુળની મૂળ ત્રિજ્યા શોધો. માની લો કે પહેલું વર્તુળ છે એની ત્રિજ્યા r છે, બીજું વર્તુળ છે એની ત્રિજ્યા r+1, એક વધારે છે. બંનેના પહેલાં આપણે ક્ષેત્રફળ શોધીએ. ત્રિજ્યા r હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? π r² છે. ત્રિજ્યા r+1 હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? π r+1² આ બંને ક્ષેત્રફળ મળે છે. આ ક્ષેત્રફળ વધારે હશે, આ ઓછું હશે, બંનેનો ડિફરન્સ કેટલો થવો જોઈએ? 22. તો આમાંથી આ માઇનસ થશે. કોમન કોણ નીકળશે? પાઈ, એટલે 22/7 કોમન નીકળશે. આનો સ્ક્વેર કેટલો થશે? r+1 નો r² + 2r+1 અને -r² માઇનસ કરવાનું છે ને બાળકો, ઇક્વલ ટુ કેટલા આવશે? 22. મારી વાત બરાબર છે? હવે તમે જોઈ શકો છો આ 22 22 ઓપોઝિટ સાઇડ છે, એટલે કેન્સલ થશે. r² - r² પણ કેન્સલ થશે. તો શું વધે? 2r+1 ઇક્વલ ટુ 7 સામેની સાઈડ આવે એટલે ઉપર આવે. તો 2r = 6 અને r બરાબર કેટલા થશે? 3. વર્તુળની ઓરિજિનલ જે વર્તુળ હતું એની ત્રિજ્યા થશે 3. અહીંયા તમારે એ જ શોધવાનું છે, એટલે ઓપ્શન એ ઇઝ યોર આન્સર. સીધો સાદો ક્વેશ્ચન, સીધી સાદી રીતે સોલ્વ કર્યો.
નેક્સ્ટ ક્વેશ્ચન, બે બસો મુખ્ય માર્ગના 150 કિલોમીટર દૂર સામસામા પોઈન્ટથી શરૂ થાય છે. પ્રથમ બસ 25 કિલોમીટર માટે દોડે છે અને જમણી તરફ વળે છે, પછી 15 કિલોમીટર માટે દોડે છે અને પછી ડાબી બાજુ વળે છે, બીજા 25 કિલોમીટર સુધી દોડે છે અને પછી મુખ્ય માર્ગ તરફ પાછા પહોંચવા માટેની દિશા પકડે છે. બેવડા વાળી દીધા બસે, વળી વળીને તમને બેવડા વાળી દીધા. આ દરમિયાન એક નાની ખરાબીને લીધે બીજી બસ મુખ્ય માર્ગ પર 35 કિલોમીટર દોડે છે. તો આ સમયે બે બસ વચ્ચેનું અંતર કેટલું હશે? મને યાદ છે ત્યાં સુધી આ આખે આખો સેમ ક્વેશ્ચન લાસ્ટ યર પીઆઈના પેપરમાં અથવા તો લાસ્ટ યરના સ્પીપાના ક્વેશ્ચનમાં પૂછાયેલો છે, બેઠે બેઠો ક્વેશ્ચન છે. એટલા માટે જ કહું છું કે પ્રીવિયસ યરના પેપરનું સોલ્યુશન કરો. બે ત્રણ ક્વેશ્ચન હંમેશા એકદમ રિપીટ થતા હોય છે, આખો ક્વેશ્ચન આન્સર સાથે રિપીટ થતો હોય છે. જો આ તમે પીઆઈનું પેપર કે લાસ્ટ યર સ્પીપાનું પેપર કરેલું હોય તો અહીંયા તમને સીધે સીધો આન્સર મળી જાય. ચલો આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. ડિરેક્શન ટેસ્ટનો ક્વેશ્ચન છે, બે બસો છે. હવે જુઓ આ રીતે તમે બે બસ રાખો, અહીંથી એક બસ નીકળે છે. માની લો કે આ બે બસ છે, બંને વચ્ચેનું 150 કિલોમીટર અંતર છે. પેલી બસ 25 કિલોમીટર દોડીને જમણી તરફ વળે છે, એટલે અહીંયા સુધી આવશે. હવે આની જમણી સાઈડ કઈ આવશે? એના માટે થઈને તમારે આમ બેવડા વળવું પડશે. સમજો છો ને, વ્યવસ્થા મેઇન વસ્તુ છે. કઈ રીતે ક્વેશ્ચનને સમજો છો અને ટ્રીટમેન્ટ આપો છો, જો તમે સાચી દિશામાં સાચી ટ્રીટમેન્ટ આપશો તો ક્વેશ્ચન સીધો ઇઝી થઈ જશે. આ રીતે ન કરાય. કરાય કઈ રીતે? ઊભું લેવાય. હવે બસ અહીંયા હોય અને નીચે આમ ઉતરે, હવે પાછો લેફ્ટ રાઈટમાં ડખો થશે. આવી રીતે થઈ અને તમારે લેફ્ટ અને રાઈટ નક્કી કરવી પડશે. તો જે બસ વધારે વખત વાંકી ચૂકી થતી હોય એને ઉપર ના લેવાય. એને ક્યાં લેવાય બાળકો? નીચે. જુઓ આ ક્વેશ્ચન છે, બસ એ છે, આ બસ બી છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે? 150. ફાઇનલ મેથડ, વ્યવસ્થા જોજો તમે મારી. પ્રથમ બસ એટલે એ 25 કિલોમીટર દોડે છે, એટલે આટલે સુધી આવશે. આ કેટલું અંતર થશે? 25. હવે કઈ બાજુ વળે છે? જમણી બાજુ. સીધા તમે ઊભા છો, તમારો લેફ્ટ લેફ્ટ, તમારો રાઈટ રાઈટ થશે. હું અહીંયા લખી પણ નાખીશ, બરાબર છે. આ કઈ બાજુ થશે? ડાબી. અને આ કઈ બાજુ થશે? જમણી. થઈ ગયું ને, જમણી તરફ એટલે આ બાજુ વળે છે. હવે વાંચવામાં પણ શું વાંચવાનું? 25 કિલોમીટર દોડે છે, બરાબર છે. હવે આગળ જમણી તરફ વળે છે અને 15 કિલોમીટર દોડે છે, એક સાથે વાંચો. આ જમણી તરફ વળો અને 15 કિલોમીટર ચાલો, અહીંયા સુધી પતી ગયું. હવે ડાબી અને 25, તો ડાબું તો આ બાજુ છે, અહીંયા જમણું નીચે છે તો ડાબું ઉપર આવે. ડાબી તરફ વળે છે અને કેટલી ચાલે છે? 25. પછી મુખ્ય માર્ગ તરફ પાછા પહોંચવાની દિશા પકડે છે, એટલે પાછી આવી ગઈ બસ, અહીંયા આવી ગઈ. હવે આ દરમિયાન એક નાની ખરાબીને લીધે બીજી બસ મુખ્ય માર્ગ પર માત્ર 35 કિલોમીટર દોડે છે. અહીંથી અહીંયા સુધી આ 35 કિલોમીટરે દોડી જશે. હવે ક્વેશ્ચન તમને શું પૂછવામાં આવેલો છે? બંને બસ વચ્ચેનું અંતર, એટલે અંતર શોધો. કુલ અંતર કેટલું હતું? 150. આ અંતર કેટલું થશે? 25. બાળકો શોધી લો, આ બધા અંતરનો ટોટલ 150 થવો જોઈએ. 25 ને 25, 50 અને 35, 85 કિલોમીટર થઈ જશે. તો બાકીનું અંતર આ કેટલું હશે? 65. થઈ ગયું ને 150. તો બંને બસ વચ્ચેનું અંતર કેટલું હશે બાળકો? 65 કિલોમીટર. ઠીક છે, ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હા બાળકો, સિટિંગ એરેન્જમેન્ટનો એક સીધો સાદો ક્વેશ્ચન છે. 5 છોકરીઓ એક હારમાં બેઠી છે. કલ્પિતા મૃદુલાની ડાબી બાજુ છે, મેઘા અર્પણાની જમણી તરફ છે, સંગીતા મેઘા અને કલ્પિતાની વચ્ચે છે, તો હારના એકદમ જમણા છેડા ઉપર કોણ છે? અહીંયા એણે આ 5 છોકરીઓ કઈ દિશા તરફ મોઢું રાખીને બેઠી છે એ ચોખવટ કરેલી નથી. ચોખવટ નથી કરેલી તો આપણે એક વખત નોર્થ ફેસિંગ લાઇન કરશું, એક વખત સાઉથ ફેસિંગ લાઇન કરશું, જોઈએ આન્સરમાં કોઈ ફરક પડે છે કે કેમ. હા, નોર્થ ફેસિંગ લેવાનો મતલબ એ છે કે માનો કે કોઈ પણ છોકરીનું મોઢું આમ ઉપર તરફ છે તો આ કઈ દિશા કહેવાય? ડાબી. તમારી ડાબી ડાબી, તમારી જમણી જમણી. તો અહીંયા દિશા નક્કી કરવી ઈઝી પડે, એટલા માટે આપણે ઉત્તર તરફ બધી છોકરીઓ મોઢા રાખીને બેઠી છે એવું માનીને આ ક્વેશ્ચનને સોલ્વ કરશું. બાળકો અહીંયા સુધી બરાબર છે? ચલો, કલ્પિતા મૃદુલાની ડાબી બાજુ છે, એટલે કે માની લો કે આ મૃદુલા છે, તો એની ડાબી બાજુ આ ગમે ત્યાં કલ્પિતા હોય, તરત ડાબી પણ હોય, એક બે છોકરીઓ છોડીને પણ ડાબી બાજુ હોય. બીજું, મેઘા અર્પણાની જમણી તરફ છે, એટલે કે અર્પણા માની લો કે અહીંયા છે, તો એની જમણી તરફ ગમે ત્યાં કોણ હોય? મેઘા. આ મૃદુલા છે, આ મેઘા છે. હવે શું કીધું છે? સંગીતા મેઘા અને કલ્પિતાની મધ્યમાં છે. કોણ? સંગીતા. સંગીતા વચ્ચે છે, એટલે સંગીતાને વચ્ચે રાખો. આ બાજુ એક હશે, એક અથવા એકથી વધુ
વધારે, આ બાજુ પણ એવી જ રીતે હશે. સંગીતા કોની વચ્ચે છે? મેઘા અને કલ્પિતાની. માની લો કે આ મેઘા છે તો આ બાજુ કોણ હોય? કલ્પિતા. પણ એવું જરૂરી નથી મેઘા અહીંયા હોય, મેઘા અહીંયા પણ હોય. ચલો આપણે અહીંયા લખીએ મેઘા, તો અહીંયા કોણ હશે? કલ્પિતા. લો થઈ ગયું. મેં ત્રણે ત્રણ વસ્તુ અહીંયા ડાયાગ્રામ ફોર્મમાં ઉતારી દીધી. હવે આ ત્રણેયને આપણે મિક્સ કરશું અને ક્વેશ્ચનનો આન્સર આપશું. ચલો બાળકો, આ છે સંગીતા, છે ને? હવે મેઘા અહીંયા છે તો મેઘાથી હંમેશા આ બાજુ કોણ હોય? સોરી, મેઘા છે તો મેઘાની હંમેશા લેફ્ટ સાઈડ કોણ હોય? અર્પણા. આ મેઘા છે તો એની લેફ્ટ સાઈડ અર્પણા આવે. મેઘા અહીંયા હોય તો પણ એની લેફ્ટ સાઈડ કોણ આવે? અર્પણા. તો મેઘાની આ બાજુ એટલે અર્પણા તમારી અહીંયા જ આવશે. હા, હવે બીજું, મૃદુલાની લેફ્ટ સાઈડ કલ્પિતા આવે. હવે મૃદુલાની લેફ્ટ સાઈડ આ કલ્પિતા છે તો કલ્પિતાની રાઈટ સાઈડ મૃદુલા આવશે, તો મૃદુલા આ બાજુ આવશે. કલ્પિતા અહીંયા છે તો એની પણ રાઈટ સાઈડ આ બાજુ આવે. કલ્પિતા અહીંયા હોય કે કલ્પિતા અહીંયા હોય, એની રાઈટ સાઈડ એટલે મૃદુલા ક્યાં આવશે? અહીંયા. લો આ થઈ ગયું, થઈ ગયું. અને બધાના મોઢા ક્યાં છે? નોર્થ ફેસિંગ. આ એક્ઝેક્ટ વચ્ચે છે એટલે વચ્ચે આવી ગયું. અને બધાના મોઢા ક્યાં થશે? નોર્થ ફેસિંગ. લો સોલ્વ થઈ ગયું. અહીંયા કોણ હશે? બેમાંથી કોઈ એક. અહીંયા કોણ હશે? બેમાંથી કોઈ એક. પણ આ ત્રણ જગ્યાઓ ફિક્સ છે. હવે ક્વેશ્ચન શું છે? હારના એકદમ જમણા છેડા ઉપર, બધાના મોઢા નોર્થ ફેસિંગ છે, જમણા છેડા ઉપર કોણ આવે? મૃદુલા. થઈ ગયું બાળકો. હવે કોઈને ડાઉટ હોય કે માની લો કે સાઉથ ફેસિંગ લઈ, તો આ બધી જ છોકરીઓ સાઉથ ફેસિંગ થશે એટલે મૃદુલા ક્યાં આવશે? અહીંયા. અને એનું મોઢું ક્યાં હશે? નીચે. પછી આ બાજુ બીજી ચાર છોકરીઓ આવશે બાળકો, બરાબર છે? અને આ રીતે બધાના મોઢા સાઉથ ફેસિંગ હશે. હવે આ રીતે સાઉથ ફેસિંગ હોય તો જમણી સાઈડ આ આવશે અને જવાબ આવશે મૃદુલા. મતલબ કે નોર્થ ફેસિંગ હોય કે સાઉથ ફેસિંગ હોય, આન્સર તો મૃદુલા જ આવશે બાળકો, બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. બી તે પી નો પતિ છે, ખબર પડી ગઈ ને? બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે. ચલો લઈશું. બી ઇઝ હસબન્ડ ઓફ પી, એટલે શરૂઆત હંમેશા ફૂલ સ્ટોપથી કરવી. બ્લડ રિલેશનના બધા ક્વેશ્ચન ફૂલ સ્ટોપથી. પી નો પતિ બી છે, આવી રીતે વાંચવાનું. જ્યાં અથવા ગુજરાતીમાં વાંચો છો તો જ્યાં નો લખેલું હોય ને એને પહેલા લખવાનો. જુઓ, બી તે પી નો પતિ છે તો નો ક્યાં લખેલું છે? પી ની પાછળ. ટૂંકમાં નો ની આગળ જે વ્યક્તિ હોય એનાથી વાક્ય વાંચવું અથવા એને પહેલા લખવો. તો સૌથી પહેલા હું કોને લખીશ? પી. ચલો હું ગુજરાતીમાં જ કરું છું. પી, પી નો પતિ એટલે પી શું હશે? ફિમેલ. પી ને એક પતિ છે એટલે પી ફિમેલ હશે. અને એનો પતિ કોણ છે? બી. બસ થઈ ગયું. આ એક કપલ થશે, આ પતિ છે એટલે પ્લસ થશે. હવે બીજું વાક્ય, ક્યુ ઈ નો એકમાત્ર પૌત્ર છે. શરૂઆત ક્યાંથી કરવાની? ઈ થી. જુઓ ભાઈ, આમાં કોઈ નથી એટલે હું સાઈડમાં લખું છું. ઈ એનો એકમાત્ર પૌત્ર એટલે એનું અહીંયા ઈ નો સન અથવા ડોટર હશે અને એનો પૌત્ર કોણ હશે? એનું બાળક હશે ક્યુ. ક્યુ પૌત્ર છે એટલે પ્લસ. ભાઈ સમજાણું, ઈ ઈ નો દીકરો કે દીકરી અને એનો દીકરો ક્યુ હશે. હિસાબ પૂરો થઈ ગયો. અને આ એકમાત્ર છે એટલે અહીંયા લખો ઓનલી, બીજા કોઈ પૌત્ર ઈને નથી. હા, પૌત્ર નથી, પૌત્રીઓ હોઈ શકે છે. આપણી રીતે નક્કી નહીં કરવાનું, જે આપેલું છે બરાબર વળગી રહેવાનું. હવે આગળ, ઈ એ ડી ની પત્ની છે. ક્યાંથી ચાલુ કરવાનું? ડી. ડી ની પત્ની ઈ છે એટલે આ પત્ની છે કોની? ડી ની. તો ડી એનો પતિ થશે અને આ થઈ ગયું એક કપલ. છોકરો બરાબર છે? આગળ જઈએ. ઈ પી ની સાસુ છે. આ પી છે, પી ની સાસુ કોણ હોય? તો કે પી ના હસબન્ડ ની મમ્મી. તો પી એનો હસબન્ડ અને એની મમ્મી કોણ હશે? ઈ એટલે ઈ મમ્મી છે ફિમેલ. અને અહીંયા લખો મધર. છોકરાઓ હા, હવે આ બંનેને તમે મિક્સ કરી શકો છો, કરી શકો છો. ઈ ઈ નો પતિ કોણ છે? ડી. તો હું અહીંયા લખું ડી એનો પતિ અને આ શું થશે? કપલ. પૌત્રને હું સાઈડમાં રાખું છું, જરૂર પડશે તો હું મિક્સ કરીશ. હવે આગળ શું છે? બી નો ડી સાથેનો સંબંધ શું છે? કોનો સંબંધ પૂછ્યો છે? બી નો. કોની સાથે? ડી સાથે. તો શરૂઆત ક્યાંથી કરવાની? ડી થી. ડી થી બી જવાનું છે. તો ડી ક્યાં છે? આર્યો. ડી થી ક્યાં જવાનું છે? બી. ડી થી બી જવું છે. શું રિલેશન મળશે? ડી ની વાઇફ અને એનો દીકરો. ભાઈ બરાબર છે ને? ડી થી ઈ અને ઈ થી બી. ડી થી ઈ એટલે વાઇફ, વાઇફ નો પુત્ર. વાઇફ નો પુત્ર એટલે શું થશે? પુત્ર. તો જવાબ શું આવશે? સન. તો આન્સર આવશે સન. છોકરાઓ બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન.
हाँ, અહીંયા એક શ્રેણી સિરીઝ આપેલી છે, તમારે એમાંથી રોંગ નંબર શોધવાનો છે. જુઓ 1788 92 444 220 112 52 અને 24. જુઓ બાળકો, કોઈ પણ સિરીઝમાં રોંગ નંબર શોધવાનો હોય તો કઈ રીતે કરવાનું? એક વખત આખી સિરીઝને સ્કેન કરી લો, રિલેશન એસ્ટાબ્લિશ કરો. જો ગેપ ભયંકર રીતે રહેતો હોય તો મલ્ટિપ્લિકેશન અથવા ડિવિઝન આવે, નોર્મલ ગેપ રહેતો હોય તો શું આવે? પ્લસ અથવા માઇનસ. ઘટે તો ડિવિઝન અથવા માઇનસ આવે, વધે તો પ્લસ અથવા મલ્ટિપ્લિકેશન આવે. અહીંયા તમે જોઈ શકો છો કે સિરીઝ આખી ઘટે છે, એટલે કાં માઇનસ હશે અને કાં ડિવિઝન હશે. તમે બંને રીતે આ સિરીઝને સોલ્વ કરી શકો છો. ગેપ લખીને અહીંયા તમે જુઓ, આના લગભગ અડધા છે, 1788 એટલે 1800 કહેવાય, 1800ના અડધા 900, 900ના અડધા 450, 450ના અડધા 250, ટૂંકમાં અડધા છે. અડધા અડધા થતા હોય ને એવી તમામ સિરીઝને ડિવાઈડ બાય 2 થી પણ સોલ્વ કરી શકો છો અને બંનેના ગેપથી પણ સોલ્વ કરી શકો છો. ગેપ કાઢવામાં કેલ્ક્યુલેશન વધારે થશે એટલે હું ડિવાઈડ બાય 2 થી સોલ્વ કરું છું. જુઓ આના અડધા છે એટલે લખો ડિવાઈડ બાય 2, એક વખત બધું લખી નાખવાનું, ડિવાઈડ બાય 2, ડિવાઈડ બાય 2. આ નિયમ કન્ફર્મ છે એટલે આમાં કોઈ ચેન્જ નહીં થાય, જે નિયમની વિરુદ્ધ જશે એ ખોટો હશે. ડિવાઈડ બાય 2 થઈ ગયા, 1788 ડિવાઈડ બાય 2 કરીએ તો કેટલા આવશે? 8, 9 અને 4, 894 આવશે. તમારે કરવાના છે કેટલા? 892. તો 894ના 892 કરવા હોય તો માઇનસ 2 કરવા પડે. હવે 892 થી 844 જવું છે, ડિવાઈડ બાય 2 કરીએ એટલે 446 તો આવશે જ. આપણે કરવાના છે 444, તો માઇનસ 2 કન્ફર્મ. એક વસ્તુ બીજી યાદ રાખો, ગમે ત્યારે આ નીચે જે તમે નિયમ લખો છો ને, એ જો એક્ઝેક્ટ બે વાર રિપીટ થાય ને તો એ આખો નિયમ કાયમ રિપીટ જ થશે, એ લખી રાખો. તો અહીંયા પણ માઇનસ 2 જ આવે, અહીંયા પણ માઇનસ 2 આવે, અહીંયા પણ માઇનસ 2 અને અહીંયા પણ માઇનસ 2 આવે. જે આ નિયમથી વિરુદ્ધ જશે એ ખોટો સાબિત થશે. ચલો 444 ભાગ્યા 2 આ તો તમે કરી શકશો, 222 માઇનસ 2 એટલે 220, આ બરાબર છે. અહીંયા સુધી બધું બરાબર છે. 220 ભાગ્યા 2 110 અને માઇનસ 2, 110 માઇનસ 2 તો અહીંયા શું આવે? 108, એટલે આ ખોટો છે. બસ તમારો જવાબ આવી ગયો, 112 છે એ ખોટો છે. ત્યાં શું આવવું જોઈએ? 108. 108 લઈશું તો ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 54 માઇનસ 2 52, બધું સેટ થઈ જશે. તો અહીંયા રોંગ નંબર હતો 112. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. કેટલાક મિત્રોએ પિકનિક પર જવાનું અને કુલ 96 આઈસ્ક્રીમ પર ખર્ચ કરવાનું નક્કી કર્યું, તેમાંથી કોઈ 4 કોઈ કારણસર આવ્યા નહીં, પરિણામે બાકીના મિત્રો પૈકી દરેકે 4 રૂપિયા વધારાના આપવા પડ્યા, પિકનિકમાં ભાગ લેનારાઓની સંખ્યા શોધો. અહીંયા ટોટલ ખર્ચ કેટલો છે? 96 રૂપિયા. જો કાયદેસર એક્સ અને વાય લઈને તો દાખલો થશે, આપણે એ રીતે નથી કરવો, કોમન સેન્સથી કરીએ. ટોટલ ખર્ચ કેટલો છે? 96 રૂપિયા. તો જેટલા મિત્રો આવવાના હતા એ 96ને એક્ઝેક્ટ ભાગી શકે. માની લો કે 10 મિત્રો આવવાના છે તો 96 ભાગ્યા 10 નહીં થાય, 11 મિત્રો આવવાના છે, 96 ભાગ્યા 11 ભાગ જ નહીં પડે. તો મિત્રો એટલા જ આવશે કે જે 96ને એક્ઝેક્ટ ભાગી શકે. પછી બીજી વાત, હાજર રહેલા મિત્રો, બધા આવતા નથી, 4 ઓછા આવે છે, હાજર રહેલા મિત્રો પણ 96થી એક્ઝેક્ટ ભાગી શકશે. ટૂંકમાં ઓરિજિનલ સ્ટુડન્ટ અને પ્રેઝન્ટ સ્ટુડન્ટ બંને એવા હશે કે જે 96ને એક્ઝેક્ટ ભાગી શકે. એક વાત ક્લિયર. બીજી વાત, 4 બાળકો આવતા નથી એના કારણે દરેકને 4-4 રૂપિયાનો ખર્ચ વધી જાય છે. એનો મતલબ કે પહેલો અને બીજો એ બંનેને 4-4નો ડિફરન્સ કરો ને એટલે બંનેની પોઝિશન ઉલટાઈ જાય. જો સમજી શકતા હોય તો હું અહીંયા એક જ સ્ટેટમેન્ટમાં આનું જજમેન્ટ એવું આપું કે બે એવી સંખ્યા શોધો કે જેનું મલ્ટિપ્લિકેશન 96 થશે, જેનો ડિફરન્સ 4 થશે. એક બાજુ ઘટે છે 4 તો બીજી બાજુ 4 વધી જાય છે એટલે ડિફરન્સ 4 હશે. આવી બે સંખ્યા હોય 12 અને 8. જુઓ આને ધ્યાનમાં રાખીને આપણે સોલ્વ કરવું હોય તો પણ કરી શકીએ. કેટલા રૂપિયા ખર્ચવાના છે? 96. મિત્રો આવશે 12, બરાબર ને? તો દરેક બાળકના ભાગમાં કેટલા રૂપિયા આવશે? 8 રૂપિયા. હવે થયું શું? રૂપિયા તો 96 જ ખર્ચવાના છે, 4 મિત્ર ન આવ્યા, 12ની જગ્યાએ 4 ન આવ્યા, કેટલા આવ્યા? 8. તો કેટલો ભાગ આવશે? 12 રૂપિયા આવશે. 4 રૂપિયા ભાગ વધી ગયો, થઈ ગયું ને સેટ બધું, એને જેમ કીધું એમ મેં કરી દીધું. પ્રશ્ન શું છે સરખું વાંચજો, પિકનિકમાં ભાગ લેનારની સંખ્યા, કુલ મિત્રો નથી પૂછ્યા, કુલ મિત્રોમાંથી પિકનિકમાં કેટલા આવ્યા? કુલ મિત્રો 12 હતા, 4 ન આવ્યા, પિકનિકમાં મિત્રો આવશે 8. તો તમારો જવાબ થશે ઓપ્શન બી,
વ્યવસ્થિત રીતે સમજી લેજો આ ક્વેશ્ચનને તમે આન્સર ઉપરથી પણ સોલ્વ કરી શકો છો. પણ મેં મને લાગે છે કે અહીંયા તમને સારી રીતે સમજાવી દીધું છે. શું સમજાવ્યું છે? બે એવી સંખ્યા શોધો કે જેનું મલ્ટિપ્લિકેશન 96 થાય અને બંનેનો ડિફરન્સ 4 થાય. બરાબર છે? સીધે સીધો તમારો આન્સર આવશે ઓપ્શન બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક દિવસમાં ઘડિયાળના કાંટા કેટલી વખત એકબીજાની ઉપર આવશે, મતલબ એક આકાર થશે? તમને બધાને આ થિયરીનો ક્વેશ્ચન છે, મોઢે યાદ હશે 22 વખત આવે. આમ તો એક દિવસમાં 24 કલાક હોય એટલે 24 વખત આવવા જોઈએ, પણ તમને બધાને એ પણ ખબર છે કે 11 થી 1ની વચ્ચે એક જ વાર આવે, બે વાર આવવા જોઈએ એની જગ્યાએ એક જ વાર આવે. એટલે 12 કલાકમાં એકવાર ઓછું થશે, બીજી 12 કલાકમાં બીજું એકવાર ઓછું થશે, ટોટલ 24 કલાકમાં બે વાર ઓછું થશે. એટલે એકબીજાની ઉપર કેટલી વાર આવે? 22 વખત. થિયરીનો ક્વેશ્ચન છે અને તમારે ગોખી નાખવો જોઈએ. ચલો, આજે ગુરુવાર છે, 59 દિવસ પછી નો દિવસ કયો હશે? હવે તમે જુઓ, સંખ્યાને છે ને હંમેશા નાની કરો, મોટી ના રાખો. તમને બધાને ખબર છે એક અઠવાડિયામાં 7 દિવસ હોય, મતલબ કે દર 7 દિવસે વાર રિપીટ થાય. આજે 12 તારીખ હોય અને બુધવાર હોય તો 19 તારીખે બુધવાર જ હશે અને 5 તારીખે પણ બુધવાર હશે. ખબર છે ને તમને આ બધાને? ટૂંકમાં 7-7 દિવસે વાર રિપીટ થાય. હું એમ તમને કહું કે 8 દિવસ પછીનો દિવસ કયો હશે, તો આપણે 8ને સીધા 7થી કાઢી નાખો, તો 1 દિવસ પછીનો દિવસ કયો હશે? આવું જ કરવાનું. ઇન શોર્ટ, 7 ભાગી નાખવાના, શેષ વધે ને એને અહીંયા મૂકી દેવાની. 59 બહુ મોટો આંકડો છે ને, આપણે નાનો કરીએ. 59ને 7થી ડિવાઈડ કરીએ તો 7, 8, 56 કેટલી શેષ વધે? 3. તો અહીંયા 7 અઠવાડિયા એક્ઝેક્ટ રિપીટ થશે, તો આપણે શોધવાનું રહીએ 3 દિવસ પછીનો દિવસ. આમ તો ખરેખર શું થાય, 7 અઠવાડિયા અને 3 દિવસ પછીનો દિવસ, આવો ક્વેશ્ચન લખાય. લખાય કે નહીં? મેં 59ની જગ્યાએ આ રીતે લખ્યું, લખી શકાય ને? ચલો, 7 અઠવાડિયા તો ઉડી જશે ને, વાર ટુ વાર સીધું થશે. તો 3 દિવસ પછીનો દિવસ, આજે ગુરુવાર છે, ગુરુવાર છે, ચલો ગુરુવાર, આ 3 દિવસ થયા અને એના પછીનો દિવસ. તો ગુરુ પછી શુક્ર, શનિ, રવિ અને અહીંયા કોણ આવે બાળકો? સોમ. બસ જવાબ આવી ગયો. કોઈ પણ જાતની પીડા લેવાની જરૂર નથી. તો અહીંયા આન્સર આવશે સોમવાર. કોઈ 59 દિવસ સુધી આ ન કરે, હં, એ બેવડા વળી જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન આ શેનો ક્વેશ્ચન છે? આપણો બ્લડ રિલેશનનો. એ તે બીનો ભાઈ છે. બીનો એટલે શરૂઆત ક્યાંથી થશે? બીથી. આ મારો બી છે અને એનો ભાઈ કોણ છે? એ. એટલે એ કેવો થશે? મેલ. બી કેવો થશે? ન ખબર પડે, કોઈ સીધા ફિમેલ ન કરે, બરાબર છે? એની ખબર પડે એ મેલ છે અને છે શું? ભાઈ. એટલે હું લખીશ બ્રધર. આગળ બી તે સી નો ભાઈ છે. બી કેનો ભાઈ છે? સી નો પણ ભાઈ છે. બી તે સી નો ભાઈ છે, એટલે બી છે એ ભાઈ છે. કોનો? સી નો. તો સી થી બી જશે, એક જ ફ્લોર ઉપર બધા આવશે. અહીંયા ભાઈ છે બી એટલે પ્લસ થશે. હવે સી શું થશે એ ખબર નહીં પડે. રિલેશન છે બ્રધર. બ્લડ રિલેશન તમારે આ રીતે સોલ્વ કરવા જોઈએ. હું કોઈ વખત બ્લડ રિલેશનનો એક વ્યવસ્થિત વિડીયો અપલોડ કરીશ, તમને બજાને ખૂબ મજા આવશે આ કન્સેપ્ટો સોલ્વ કરવામાં. ચલો, સી એ ડી નો પતિ છે. સી કોનો પતિ છે? ડી નો પતિ છે. એટલે અહીંયા આવશે ડી. હસબન્ડ વાઈફ થશે એ તો કન્ફર્મ જ છે. હવે આમાં કોણ પતિ છે અને કોણ પત્ની છે નક્કી કરીએ. સી પતિ છે એટલે સી પ્લસ આવે, એનો મતલબ આ માઇનસ આવે. માઇનસ એટલે ફિમેલ, પ્લસ એટલે મેલ. થઈ ગયું. ઈ એનો પિતા છે. આ એ છે એનો પિતા લખો અહીંયા ઉપર આવે ને, પિતા એક જનરેશન ઉપર હોય. આ ફાધર છે એટલે પ્લસ આવશે. ઈ તે એનો પિતા છે, સોરી અહીંયા આવશે ઈ, એ તો આવી ગયો. આ કોણ છે બાળકો? એ. અહીંયા આવશે ઈ, આ પિતા છે એટલે આવશે પ્લસ. છોકરાઓ હા, હવે એક વસ્તુ તમને જો ધ્યાનમાં આવી હોય તો આ ત્રણેય જણા સિબ્લિંગ છે, ભાઈ બહેનો છે. આ ત્રણેય જણા ભાઈઓ છે અને સીની વાઇફ ડી છે, એટલે ડીના આ બંને દિયર અથવા જેઠ થશે અને ડીનો આ શું થશે? સસરો, સ્વસુર, બરાબર છે ને? ચલો શું પૂછ્યું છે આપણે જોઈએ. તો પછી ડી ઈ સાથે કઈ રીતે સંબંધિત છે? એટલે ડી શું થશે? ડી સંબંધિત છે એટલે ડી શું થશે? કોને? ઈને. ઈને શું થાય? એના દીકરાની વાઈફ, પુત્રવધુ, બરાબર ને? તો જવાબ શું આવશે? પુત્રવધુ. લો થઈ ગયું, બરાબર છે બાળકો? એકદમ ઇઝી ક્વેશ્ચન હતો.
આગળ જઈશું. 5 વર્ષ પહેલાં એ અને બીની વયનો ગુણોત્તર 4:5 હતો. જો એની હાલની ઉંમર 29 વર્ષ છે તો બીની હાલની ઉંમર કેટલી થશે? મને યાદ છે ત્યાં સુધી આ ક્વેશ્ચન પણ લાસ્ટ યર્સ પીપા અથવા તો પીઆઈ પ્રિલિમમાં પૂછાયેલો છે. જો એ પેપર કરેલું હોત તો આનો જવાબ પણ તમે બેઠો આપી શક્યા હોત. ચલો મિત્રો, 5 વર્ષ પહેલાં એ અને બીની ઉંમરનો ગુણોત્તર 4:5 હતો, એને આપણે ભૂલી જઈએ. એની હાલની ઉંમર કેટલી છે? 29. એ અત્યારે 29 વર્ષનો છે તો એ બરાબર 29. આ તો છે જ. બીજું અહીંયા શું છે? 5 વર્ષ પહેલાં એ અને બી નો રેશિયો કેટલો છે? 4:5. બાળકો બરાબર છે. હવે એ અત્યારે હાલમાં 29 યર્સનો છે તો 5 વર્ષ પહેલાં કેવડો હોય? નાનો હોય. 5 વર્ષ એ અત્યારે 29નો છે, 5 વર્ષ પહેલાં એ 24નો હશે. 29 - 5 તો 4 એટલે 24 થાય ને. 5 વર્ષ પહેલાં એ 24નો હોય, 4 એટલે 24 તો 5 એટલે કેટલા થાય? 30 થશે. તો બીની ઉંમર હશે 30 વર્ષ, પણ ક્યારે? 5 વર્ષ પહેલાં. ભૂલ ન થાય, ધ્યાન રાખજો. 5 વર્ષ પહેલાં બી 30નો હતો તો બી અત્યારે કેવડો હોય? 35નો. તો જવાબ શું આવશે? 35 થઈ ગયું. આ મેં કાયદેસર તમને સમજાવ્યું. જો આવું કશું જ ના કરવું હોય તો આપણે આને મોઢે કેમ કરી શકાય એના વિશે ચર્ચા કરીએ. આપણે ટાર્ગેટ શું છે? બી. બીની ઉંમર શોધવી છે. બીનો રેશિયો કેટલો છે? 5. મતલબ કે બી 5ના મલ્ટીપલમાં હતો. ક્યારે? 5 વર્ષ પહેલાં. 5 વર્ષ પહેલાં બીની ઉંમર 5ના મલ્ટીપલમાં હતી. હવે 5ના મલ્ટીપલમાં હતી આ 5 વર્ષ પહેલાં, આજે કેટલી હોય? તો કે 5 વર્ષ ઉંમર વધી જાય. 5નો મલ્ટીપલ + 5, તો જવાબ તો 5નો મલ્ટીપલ જ આવે ને. કોઈ પણ સંખ્યા 5. 5 વર્ષ પહેલાં બીની ઉંમર 5x હતી. ચલો આપણે લઈ લઈએ, હતી ને. આર્યો રેશિયો 5, 5 એટલે 5x. આજે એની ઉંમર કેટલી હોય? 5x + 5. આ શેના મલ્ટીપલમાં આવે? આ હંમેશા 5ના મલ્ટીપલમાં આવે. મતલબ બીની આજની ઉંમર 5ના મલ્ટીપલમાં આવે, એવો એક જ આન્સર છે. કશું કરવાની જરૂર નહોતી. સમજાણું? તો આવી રીતે પણ પ્રશ્નોના આન્સર તમે ન આવડે તો પણ સાચા આપી શકો છો. ચલો આગળ જઈશું. હા મિત્રો, સ્પીડ અને ટાઈમનો ક્વેશ્ચન છે. 2 ટ્રેન એક જ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાક અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ઝડપી ટ્રેને ધીમી ટ્રેનમાં ઉભેલા વ્યક્તિને 18 સેકન્ડમાં પસાર કરી ઝડપી ટ્રેનની લંબાઈ શોધો. અહીંયા શું શોધવાનું છે? લંબાઈ. લંબાઈ એટલે અંતર, ડિસ્ટન્સ. તમને બધાને ખબર છે અંતર બરાબર શું ફોર્મ્યુલા છે? ગતિ ગુણ્યા સમય. ખબર છે ને બાળકો? ચલો તો આ જ ફોર્મ્યુલાનો આપણે લાભ લઈશું. ગતિ કેટલી છે? સામસામે દિશામાં ટ્રેનો દોડતી હોય તો બંનેની સ્પીડનો ટોટલ આવે, સેમ ડિરેક્શનમાં દોડતી હોય તો બંનેની સ્પીડનો ડિફરન્સ આવે. અહીંયા દિશા સમાન છે, એક જ દિશા છે, એટલે બંનેનો ડિફરન્સ આવશે 90ની સ્પીડ અને 70ની સ્પીડ. તો સ્પીડ કેટલી આવશે? 20 કિલોમીટર પ્રતિ કલાક. તમારે અહીંયા સેકન્ડ પણ વપરાયેલી છે એટલે આ યુનિટને કન્વર્ટ કરવો પડશે. કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો કેટલાય મલ્ટીપ્લાય કરવું પડે? 5/18 થી. તો આ થઈ ગઈ તમારી સ્પીડ. સેમા સ્પીડ આવશે આ? મીટર પ્રતિ સેકન્ડમાં. આમ નમ રાખો, કોઈ કાપા કાપી નહીં કરીએ. હવે સમય કેટલો છે? 18 સેકન્ડ. એટલા સેકન્ડ આવી ગઈ. કાપા કાપી કરો, 20 × 5, 100 મીટર ટ્રેનની લંબાઈ થશે. તો ઝડપી ટ્રેનની લંબાઈ કેટલી આવશે બાળકો? 100 મીટર. ધેટ્સ ઓલ. થઈ ગયું ને? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલી શ્રેણીમાં ખૂટતું પદ શોધો. હવે દેખો, જુઓ બાળકો, ઘણા લોકો શું કરે? બી થી એક્સ જાય, એક્સ થી એમ જાય, રિલેશન એસ્ટાબ્લિશ કરે, પછી ઈ થી યુ, યુ થી પી. એવું કશું કરવાની જરૂર નથી. ગમે ત્યારે આ રીતે ફિલ ઇન ધ બ્લેન્ક્સના આલ્ફાબેટિકલ ક્વેશ્ચન હોય તો તમારે શું કરવાનું? દરેક ગ્રુપનો પહેલો લેટર ટાર્ગેટ કરો, પછી બીજો બીજો, અને પછી ત્રીજો. એ રીતે આખો ક્વેશ્ચન સોલ્વ કરવો જોઈએ. જુઓ હું શું કરું છું, બી થી ઈ જઈશ અને ઈ થી એચ જઈશ. બી થી ઈ જવું હોય તો કેટલા સ્કીપ કરવા પડે? બી પછી સી ડી અને પછી ઈ આવી ગયો. કેટલા સ્કીપ થયા બાળકો? 2. હવે ઈ થી એચ જવું છે. ઈ થી એચ જવું છે. એફ જી અને એચ કેટલા સ્કીપ થયા? 2. તો હવે એચ થી 2 સ્કીપ કરો. આઈ અને જે, તો કોણ આવશે? કે. હવે એક વખત આન્સર જોઈ લેવાના, કે વાળા કેટલા આન્સર છે? કે વાળો આ એક જ આન્સર છે, બસ થઈ ગયો. કરવાની જ કંઈ જરૂર નથી ભાઈ, સમજાણું ને. તો આવી રીતે પણ તમે કરી શકો છો સીધે સીધો આન્સર. કોઈને શોખ હોય અને આખો ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો કરી શકો છો, પણ એક ટાઈમ મળે તો. બરાબર છે, ચલો લઈશું આપણે આગળ. હા મિત્રો, અહીંયા તમને એક સિરીઝ આપેલી છે. નંબર્સ છે 13, 21, 48, 112 અને ખાલી જગ્યા.
હવે જુઓ, તમે બધા શીખી ગયા હશો કે ગેપ ભયંકર રીતે વધે તો મલ્ટિપ્લિકેશન હોય, ગેપ નોર્મલ રીતે વધે તો ગેપ હોય, ડિફરન્સ હોય, બરાબર છે ને? પ્લસથી સિરીઝ સોલ્વ થતી હોય. અહીંયા તમે જુઓ તો આ જોઈને તમને એવું લાગે કે અહીંયા ડિફરન્સ લેવાનો છે, આ જોઈને મલ્ટિપ્લિકેશન લાગે, આ જોઈને પણ મલ્ટિપ્લિકેશન લાગે. એક વસ્તુ હંમેશા નક્કી કરી લેજો કે જ્યારે પણ તમે નક્કી ન કરી શકો ને કે પ્લસ હશે કે મલ્ટિપ્લિકેશન હશે, આવું નક્કી ન થાય એવી તમામ સિરીઝને ગેપથી જ સોલ્વ કરવી, અને એ ગેપ પણ મોટે ભાગે સ્ક્વેર અથવા ક્યુબ જ હશે. આ વસ્તુ તમે નોટ કરી લેજો, આ મારો અનુભવ છે અને અનુભવના આધારે હું વસ્તુ કહી શકું છું. તો અહીંયા નક્કી નથી થતું, નક્કી નથી થતું એટલે હું ડિફરન્સ લખીશ, અને ડિફરન્સ કયા પ્રકારનો હશે એવું માનીને ચાલીશ. સ્ક્વેર અથવા ક્યુબ જોઈએ, અહીંયા કેટલો ડિફરન્સ છે? 8. અહીંયા કેટલો ડિફરન્સ છે? 27. આ પ્લસ થાય છે, લખો પ્લસ. અહીંયા કેટલો ડિફરન્સ છે? 64. લો થઈ ગયું. હવે આના ઉપર ધ્યાન દો, 8, 27 અને 64 મેં કીધું એ પ્રમાણે ક્યુબ જ છે, ઘન છે, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન. હવે કેટલાનો ઘન આવશે? 5 નો, 125. આ બંનેનો ટોટલ કરશો તો આન્સર આવશે 237. ઓપ્શન સી તમારો જવાબ થશે. બાળકો બરાબર છે, ચલો જઈશું આગળ. એક વસ્તુની વેચાણ કિંમત કરતાં 3/4 ભાવે વેચવાથી એક વેપારીને 10% નુકસાન થયું. જ્યારે તે વસ્તુ મૂળ વેચાણના ભાવે વેચાય ત્યારે તેના નફા અથવા નુકસાનની ટકાવારી શોધો. જુઓ, અહીંયા મૂળ કિંમત છે, અહીંયા છાપેલી કિંમત છે, અને અહીંયા વેચાણ કિંમત છે. મૂળ કિંમત ઉપર ભાવ વધે એટલે છાપેલી કિંમત થાય, છાપેલી કિંમતમાં ડિસ્કાઉન્ટ આપો એટલે વેચાણ કિંમત થાય. મૂળ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો સંબંધ નફા અને નુકસાનનો હોય, આવી રીતનો એક મેજિક ટ્રાયંગલ બની જશે, બરાબર છે? હવે તમને બધાને ખબર છે મૂળ કિંમત હંમેશા 100 રૂપિયા લઈને જ દાખલો ગણાય, અને તમે ઘણી બધી રીતે ગણી શકો છો, પણ આ સસ્તામાં સસ્તો મેથડ છે, આપણે આને સમજીને કરીએ. હવે વસ્તુ તેની વેચાણ કિંમત કરતાં 3/4 ભાવે વેચવાથી વેપારીને 10% નુકસાન થયું. પકડો 10% નુકસાન. વસ્તુ મેં કેટલામાં લીધેલી? 100 રૂપિયામાં. વેચી મેં 10% નુકસાન સાથે, એટલે 90 રૂપિયામાં વેચી. વેચી કે નહીં? હવે આ કિંમત કેટલી છે? 90 રૂપિયા એ છાપેલી કિંમતના 3/4 ભાવ છે. વેચાણ કિંમત એટલે કે જે છાપેલી કિંમત હતી એમાં ડિસ્કાઉન્ટ આપીને 3/4 ભાવે વેચી. તો અહીંથી અહીંયા જવાનું છે, રોંગ સાઈડ છે, એટલે હંમેશા ઉલટું ટ્રાન્ઝેક્શન થશે. તો 90 × 4/3 થશે. તો આ કિંમત કેટલી આવે? 120 રૂપિયા. બાળકો બરાબર છે. હવે શું પ્રશ્ન પૂછ્યો છે કે વસ્તુ મૂળ વેચાણના ભાવે એટલે કે આ ભાવે કોઈ પણ ડિસ્કાઉન્ટ ન આપો, 100 રૂપિયાની વસ્તુ 120 રૂપિયા છાપેલી કિંમત છે, કોઈ પણ ડિસ્કાઉન્ટ ન આપો એટલે કેટલામાં વેચશો? 120માં. તો 100ની વસ્તુ 120માં વેચીએ તો નફો કેટલો થશે? 20%. બાળકો બરાબર છે, ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક શહેરમાં 97માં વસ્તી 20,000 હતી, 5% પ્રતિ વર્ષના દરે વધારો થયો તો 2000ના અંતે કુલ વસ્તી 100. કન્સિક્યુટિવ વારાફરતી 97માંથી 98માં, 98માંથી 99માં અને 99માંથી 2000માં એમ ક્રમશઃ આગળ વધવાનું છે. તો ક્રમશઃ હોય એવા બધા દાખલાને તમે કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શનની રીતે લઈ શકો છો. વસ્તી કેટલી હતી? 20,000. પહેલા વર્ષે 5% વધી એટલે 105/100 થશે. બાળકો આ એક વર્ષ પતી ગયું, 97 થી 98 થઈ ગયું, 98 થી હવે લઈશું 99, આ 99 થઈ ગયું, અને 99 થી લઈશું 2000, એટલે આ થઈ ગયું 2000. બસ આને ગણી લો, જે આવે તમારો જવાબ. હવે આવડી મોટી કેલ્ક્યુલેશન ના કરાય, આના કરતાં અંદાજે દાખલો ગણી લેવાય. પહેલા વર્ષે 5% વધશે, બીજા વર્ષે 5% પ્લસ 5%ના 5%, અને ત્રીજા વર્ષે બીજા વર્ષના 5% પ્લસ 5%ના 5%. આવી રીતે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટથી થશે. અહીંયા તમે થોડા ગૂંચવાશો. હું એમ કહું છું કે સાવ સીધે સીધું પકડીએ તો 5%, 5%, 5%, 15% પ્લસ કંઈક વધારો થશે. બાળકો બરાબર છે, 15% પ્લસ કંઈક વધારો થશે. અહીંયા આપણે એને એપ્રોક્સિમેટલી ગણીએ. એપ્રોક્સિમેટલી ગણવા પાછળનું કારણ એવું છે કે જવાબો વચ્ચે ગેપ ભયંકર છે. અહીંયા જુઓ, 63,000 છે, 29,000 છે, 23,000 છે, 31,000 છે. જુઓ મિત્રો, ગમે ત્યારે આન્સર વચ્ચે ગેપ, તફાવત ભયંકર હોય એવા તમામ દાખલાને છે ને એપ્રોક્સિમેશનથી જ સોલ્વ કરાય. આવું એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરવા ના જવાય. હું તમને આમાં કહી શકું કે ઘણી બધી વસ્તુઓનું રિફ્લેક્શન થશે, પણ એ બધી વસ્તુઓ
અલ્ટિમેટલી તમારો સમય ખાઈ જશે. અહીંયા સીધે સીધો ક્વેશ્ચન છે, 20,000 વસ્તી છે, 3 સુધી 5-5% વધે છે, એટલે કુલ વધારો 15% થોડો વધારે થશે. 20,000 એટલે 3,000 થાય. 20,000 વસ્તી હતી અને 3,000 પ્લસનો કંઈક વધારો થશે, એટલે જવાબ આવશે 23,000 આજુબાજુનો. એટલે આ આને કોઈ કાયદેસર રીતે ન કરાય. જવાબો એટલા બધા ઇઝી હતા કે તમે સીધે સીધો જોઈને જવાબ આપી શકો છો, બરાબર ને બાળકો? તો આને આ રીતે જ કરાય. આ જ તમારો કાયદેસરનો એટીટ્યુડ ગણાય. 5 લાંબી એક સીડી એક રૂમમાં મૂકવામાં આવે છે, જેથી દિવાલ પર 4.8 ઊંચાઈએ પહોંચી શકાય. જુઓ, આ એક રૂમની એક દિવાલ છે, આ એનું તળિયું છે. સીડી તમારી આ રીતે મૂકેલી છે, સીડી તો આ રીતે જ હોય ને, આમ હૂતેલી કે સીધી એક્ઝેક્ટ ઊભી નથી, આ રીતે મૂકેલી છે. હવે સીડીની લંબાઈ કેટલી છે? 5 સીડીને એવી રીતે મૂકેલી છે કે દિવાલ ઉપર 4.8 ઊંચાઈ, એટલે આ ઊંચાઈ કેટલી છે? 4.8 પહોંચી શકાય. હવે શું કરે છે? આ જ સીડીના પાયાને ખસેડ્યા વિના, એટલે એનો પાયો કહેવાય, આ અહીંયા નહીં જ રહેશે, અને એને અહીંથી આમ ઉલટી કરો અને સામેની દિવાલ તરફ ફેરવો. આ માની લો કે બીજી દિવાલ છે, આ દિવાલ ઉપર સીડી, એટલે પાયો અહીંયા નહીં રહેશે, એટલે સીડીનું જે ટોપ છે એ આ બાજુ ટચ થશે, એ ટચ માની લો કે અહીંયા ક્યાંક થાય છે. તો એમાં શું કર્યું છે કે તે 1.4 ઊંચાઈ પહોંચે છે, એટલે આ 1.4 પહોંચશે. પ્રશ્ન એ છે કે તમારે રૂમની પહોળાઈ, એટલે અહીંથી આ અંતર શોધવાનું છે. છોકરાઓ બરાબર છે? હવે આ કેટલું રહેશે? 5, આ તો ફિક્સ જ છે ને. હવે એક વસ્તુ તમે મને કહો કે આ કાટખૂણો થશે, તો આ કાટકોણ ત્રિકોણ થશે. આખો કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસ આવે. પાયથાગોરસ શું કહે છે? કે કાટખૂણો ત્રિકોણ બનાવતી કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો સામેની બાજુના વર્ગ જેટલો હોય છે. એટલે કે 4.8, આ એક્સ હોય તો 4.8 સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર બરાબર 5 સ્ક્વેર થશે. સેમ વસ્તુ અહીંયા થશે. હવે તમે અહીંયા જુઓ કે આ બંનેમાં કાટકોણ ત્રિકોણની લંબાઈ કેટલી છે? 5, સોરી, એના વિકર્ણની લંબાઈ કેટલી છે? 5. આ પણ 5 છે, આ પણ 5 છે. તો આ બંને બાજુના વર્ગનો સરવાળો 5 વર્ગ જેટલો થવો જોઈએ. અહીંયા 4.8 છે, તો આ 1.4 જ હોય તો જ એ બેનો ટોટલ થાય. અહીંયા 1.4 છે, તો અહીંયા 4.8 જ હોય. બસ થઈ ગયું, કશી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. અને ઇન શોર્ટ તમારે યાદ રાખવું હોય તો પહેલી દિવાલમાં સીડી જેટલી ઊંચી જાય અને બીજી દિવાલમાં સીડી જેટલી ઊંચી જાય, એ બંને ઊંચાઈનો સરવાળો રૂમની દિવાલ વચ્ચેનું અંતર થશે. તમે આવી રીતે લખી પણ શકો છો. તો 4.8 અને 1.4 આ થઈ ગયું. આનો ટોટલ સીધે સીધો કેટલો થશે? 6.2. કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, કોમન સેન્સથી આ ક્વેશ્ચનનો જવાબ આપી શકાય. તો અહીંયા આન્સર આવશે 6.2. છોકરા બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક પાઈ ચાર્ટ એક સંસ્થાના વિવિધ આવકના સ્ત્રોત અનુસાર સંસ્થાના કુલ ભંડોળના વર્ગીકરણને દર્શાવે છે. ભાડાની આવક આ પાઈ ચાર્ટના કેન્દ્ર સાથે 108 ખૂણો બનાવે છે. ભાડાની આવક અને ભાડા સિવાયની આવકની ટકાવારી અંદાજિત કેટલી થશે? જુઓ ભાઈ, આ પાઈ ચાર્ટ માટે આવું એક સર્કલ આવશે. હવે અહીંયા એણે શું કીધું છે કે ભાડાની આવક, એટલે આ ભાડું અને આ ભાડા સિવાય, બે જ વસ્તુ અહીંયા એણે આપેલી છે. ભાડાની આવકનો ખૂણો 108 છે. તમને બધાને ખબર છે કે આખું સર્કલ 360 થશે. એમાંથી ભાડું 108 છે, તો બાકીનો આ જે ભાગ છે એ કેટલા ડિગ્રી થશે? 252 થશે. મારી વાત બરાબર છે? હવે પ્રશ્ન શું પૂછ્યો છે? ભાડું અને ભાડા સિવાય એના ટકા શોધો. મેં લેક્ચરની શરૂઆતમાં જ કીધેલું, પેલું નામ ઉપર બીજું નામ નીચે ગુણ્યા 100, ભાડું એટલે કેટલો એંગલ છે? 108, અને ભાડા સિવાયનું એટલે કેટલો એંગલ છે? 252, અને ગુણ્યા કેટલા આવશે બાળકો? 100. હવે કોઈ કુસ્તી કરવાની જરૂર નથી, આને 250 લઈ લો. 50 ઉડે તો 2 આવે, 50 ઉડે તો 5 આવે. 108 × 2 એટલે 216/5. કોઈ પણ સંખ્યાને 5 ભાગવાની હોય તો એ સંખ્યાને ડબલ કરી એક આંકડા પછી પોઈન્ટ મૂકવો. આવું તમને પિતાજીએ 1000 પહેલાં કીધેલું છે. તો આ સંખ્યા છે 216, એના ડબલ કરો તો કેટલા થશે? 432, અને એક આંકડા પછી પોઈન્ટ. 43.2 પર્સન્ટેજ આવે, તો 43 આ રહ્યો તમારો જવાબ. થઈ ગયું ને? તો આવી રીતે કેલ્ક્યુલેશનને તમે સરળ કરી શકો છો. ચલો, હા,
પૂરા પેપરનો એકદમ જોરદાર ક્વેશ્ચન. એક રાજાએ 8 કિલોગ્રામ સોનું અને 2 કિલોગ્રામ ચાંદીમાંથી મુકુટ બનાવવાનો આદેશ આપ્યો. સ્વર્ણકારે સોનાનો થોડો જથ્થો ચોરી લીધો અને તેની જગ્યાએ સમાન વજનની ચાંદી ઉમેરીને તાજ બનાવ્યો. ત્યારે તેનું વજન 10 કિલોગ્રામ હતું. રાજા જાણે છે કે પાણીમાં સોનું તેના 1/20 ભાગનું વજન ગુમાવે, જ્યારે ચાંદી 1/10 ભાગનું વજન ગુમાવે છે. જ્યારે મુકુટનું વજન પાણીમાં કરવામાં આવ્યું તો તે 9.25 કિલોગ્રામ હતું. સ્વર્ણકારે કેટલું સોનું ચોર્યું હતું? જુઓ મિત્રો, એક વસ્તુ તમને કહી દઉં, તમે પેપર ગણતા હોય ત્યારે ઈગો નહીં લાવવાનો કે આ ક્વેશ્ચન મારાથી કેમ ન થાય. ઈગો ઘરે રાખવાનો, એક્ઝામમાં લઈને નહીં જવાનું. આવા ક્વેશ્ચનને સ્કીપ કરી દેવાય. શું કામ? ક્વેશ્ચન અઘરો નથી, હું તમને એકદમ સસ્તાઈથી કરીને બતાવીશ, પણ ક્વેશ્ચન સમજવામાં તમારે સમય લાગશે. કઈ રીતે સોલ્વ કરવો એમાં પણ સમય લાગશે. તો હું સલાહ આપું છું કે આ પ્રકારના સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન હોય ને એને શરૂઆતમાં સ્કીપ કરાય. ટાઈમ મળે તો છેલ્લે કરી શકો છો, પણ ઈગો ન રાખવો, બરાબર છે? ચલો હવે અહીંયા શું છે તો કે 8 કિલોગ્રામ સોનું આપવામાં આવે છે અને 2 કિલોગ્રામ ચાંદી આપે છે. તમને બધાને ખબર છે કે 10 કિલોનો મુંગટ જો સોનાનો બનાવે તો પ્યોર સોનું છે એનો શેપ જલ્દી બગડી જાય. એટલે પ્યોર સોનાના કોઈ દિવસ ઓર્નામેન્ટ ના બને, એટલે પ્યોર સોનાનો મુગટ ના બનાવે. એટલે રાજા એણે 2 કિલો ચાંદી આપી અને 8 કિલો સોનું આપ્યું અને મુગટ બનાવવાનું કીધું. મુંગટ બનાવનાર સ્વર્ણકાર, હા કોણ? સ્વર્ણકાર. સ્વર્ણકારે એમાંથી ચોરી કરી લીધી. હવે રાજાએ આ વસ્તુ, રાજા એટલે આપણા કેસમાં કાયમ કોણ હોય? અકબર હોય. અકબરે આ વસ્તુ બિરબલને આપી કે ભાઈ સોનીએ આમાં કેટલી ઘાલમેલ કરી છે, તું શોધી લે કેટલું સોનું ચોરી લીધું છે, શોધી લો. બિરબલને બધી ખબર છે કે સોનાને પાણીમાં વજન કરો તો એનું કંઈક વજન ઓછું થાય. આવું કંઈક આવો નિયમ છે ને એ આર્કિમીડીઝે આપેલો 1000 વર્ષ પહેલાં, બરાબર છે? આર્કિમીડીઝને બિરબલે વાંચેલો હશે એટલે બિરબલને ખબર છે કે પાણીમાં સોનાનું વજન કરો તો 1/20 થાય, ચાંદીનું વજન કરો તો 1/10 થાય. તો હવે વજન કર્યું તો 9.25 કિલો થયું, તો સોનીએ કેટલું સોનું ચોર્યું છે? આ રીતનો એક ક્વેશ્ચન છે. હવે હું તમને એકદમ નોર્મલ રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરાવું છું. તમે કલ્પના કરો કે સોની, માની લો કે 10 કિલો સોનાનો મુગટ બનાવે છે. આવું કરે નહીં, પણ કલ્પના તો કરો. 10 કિલો સોનું છે, 10 કિલો સોનું, ગોલ્ડ, બરાબર છે ને? આનો એ મુગટ બનાવ્યો અને રાજાને આપ્યો. રાજા એને પાણીમાં નાખશે, બિરબલ નાખશે. બિરબલ એને પાણીમાં નાખશે અને એનું વજન કરશે. પ્યોર સોનું છે એટલે એનું 20મા ભાગનું વજન જતું રહેશે. કેટલું વજન ઓછું થશે? 20મા ભાગનું. 10 કિલોનો 20મો ભાગ કેટલો થાય? 0.25 કિલો થાય. 0.25 કિલો વજન ઓછું થશે એટલે 10 કિલો સોનું પ્યોર હોય તો પાણીમાં એનું વજન 9.5 કિલો થશે. હા, હવે બીજી કલ્પના કરો કે 10 કિલો સોનાની જગ્યાએ સોની ચાંદી વાપરે છે. 10 કિલો ચાંદીનો એ મુંગટ બનાવે છે, બરાબર છે? અને રાજાને આપે છે. રાજા બિરબલને આપે છે. બિરબલ એને પાણીમાં જોખે છે. બિરબલને ખબર છે કે પાણીમાં એનું વજન કેટલું ઘટે છે? 10મા ભાગનું. તો અહીંયા પણ 10 કિલો ચાંદી છે એનો 10મા ભાગનું એટલે 1 કિલો વજન ઓછું થશે એટલે પાણીમાં એનું વજન થશે 9 કિલો. મારી વાત બરાબર છે? જો પ્યોર સોનું હોય 10 કિલો તો પાણીમાં એ 9.5 કિલો વજન બતાવે. જો પ્યોર ચાંદી હોય 10 કિલો તો પાણીમાં એ વજન 9 કિલો બતાવે. મારી વાત બરાબર છે? અહીંયા વજન બતાવે છે કેટલું? 9.25 કિલો બતાવે છે, જે આની અને આની એક્ઝેક્ટ વચ્ચે છે. એક્ઝેક્ટ વચ્ચે છે એનો મતલબ શું થાય? કે સોના અને ચાંદીનું પ્રમાણ સરખું છે. હા, તો સોનું કેટલું હોય? 5 કિલો. ગોલ્ડ હશે 5 કિલો, સિલ્વર પણ હશે 5 કિલો. હવે કરી જુઓ વજન. 5 કિલો સોનું નાખો, 5 કિલો ચાંદી નાખો, પાણીમાં વજન કરી જુઓ, 9.25 કિલો થઈ જશે. ધેટ્સ ઓલ થઈ ગયું ને? તો હવે પ્રશ્ન શું છે? સોનીએ કેટલું સોનું ચોર્યું? રાજાએ સોનું આપેલું 8 કિલો, સોનીએ વાપર્યું 5 કિલો. એનો મતલબ 3 કિલો સોનાની સોનીએ ઘાલમેલ કરી હશે. તો જવાબ આવશે 3 કિલો. પતી ગયું સસ્તાઈથી, પણ આ સસ્તી મેથડ શોધવામાં તમે બેવડાવડી જશો. એટલે આવા ક્વેશ્ચનને છોડી દેવાય, છેલ્લે ટાઈમ મળે તો આને તમે કરી શકો છો. હા, બીજી વસ્તુ, આ ક્વેશ્ચનને તમે આન્સર ઉપરથી પણ કરી શકો છો. કોઈ પણ અઘરો ક્વેશ્ચન હોય આન્સર ઉપરથી પણ તમે સોલ્વ કરો. ઘરે ટ્રાય કરી જોજો, આનો આન્સર તમારો સેટ થઈ જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 4 અંકની સૌથી મોટી સંખ્યા કે જે 7, 9, 16 અને 18 દરેક અંક સાથે વિભાજિત કરી શકાય.
લગભગ હવે આપણું પેપર પૂરું થવામાં છે. એકચ્યુઅલી આ પેપરની આ છેલ્લી સ્લાઇડ છે, એટલે આ છેલ્લો ક્વેશ્ચન થયો. જો મારો આ એક અનુભવ છે, આ 20 વર્ષના અંતે મેં પોતે જીપીએસસી ક્લાસ 1-2 મેન્સ એક્ઝામો પણ પાસ કરેલી છે, બેંકની પણ ઘણી બધી એક્ઝામો પાસ કરેલી છે. મારો અનુભવ એવું કહે છે કે ગમે ત્યારે છેલ્લા ક્વેશ્ચનો તમે કરશો ને ઇઝી હશે, પણ શરૂઆતમાં જ તમે એટલો બધો ટાઈમ બરબાદ કરેલો હશે ને આ ક્વેશ્ચન સુધી પહોંચી જ નહીં શકો. પેપર સેટરે ઉદારતા સાથે આ પ્રશ્ન પૂછેલો છે કે મારે આ ક્વેશ્ચન બધાને આવડી જાય ને એવો પૂછવો છે, પણ તમે આટલે સુધી પહોંચી જ નથી શક્યા. જે લોકો પેપર આપ્યું ને એમાંથી ઘણા નહીં પહોંચી શક્યા હોય, વિચારી જુઓ અને મનમાં હસી લો. થયું હતું ને તમારી જોડે? તો કહેવાનો મતલબ એવો છે કે અઘરા ક્વેશ્ચનને સ્કીપ કરતા શીખો તો આ ક્વેશ્ચન ઇઝીલી થઈ જાય. સીધો સાદો ક્વેશ્ચન છે, 4 અંકની સંખ્યા બધાથી ભાગી શકાય એવી શોધવાની છે. હવે સીધી વસ્તુ છે, 16 થી ભાગી શકાય એવી કોઈ પણ સંખ્યા છે ને બેકી તો હોય જ હોય ને, બેકી. આમાં બેકી સંખ્યા કેટલી છે? એક જ છે, બસ જવાબ આવી ગયો. આ એક જ સંખ્યા એવી છે કે જેને 16 થી ભાગી શકાય. કોઈ દિવસ એકી સંખ્યાને બેકીથી ન ભાગી શકાય. તો આને ન ભાગી શકાય, આને ન ભાગી શકાય, આને ન ભાગી શકાય. બસ આ એક જ આન્સર છે, કોઈ નાટક કરવાની જરૂર નથી. તો તમારો આન્સર શું આવશે? 9072. બસ થઈ ગયું, મજા આવી ને. તો ક્વેશ્ચનને તમારે આ રીતે સોલ્વ કરી શકાય. અહીંયા મેં તમને સ્પીપામાં પૂછાયેલા બધા જ પ્રશ્નો મેથ્સ અને રીઝનિંગનું એકદમ વ્યવસ્થિત રીતે સોલ્યુશન આપ્યું. મને આશા છે કે તમને આ સોલ્યુશન ગમ્યું હશે. જો સોલ્યુશન ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા તમારા મિત્રો કે જે આ રીતે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહો. આ જ ચેનલ ઉપર હું હજી ઘણા બધા વિડીયો કે જેમાં દરેક ચેપ્ટર વાઇઝ વ્યવસ્થિત રીતે તમારી સમક્ષ રજૂ કરીશ અને દરેક ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરી શકાય એની યુનિક મેથડ કે જે તમે કોઈ પણ જગ્યાએ યુટ્યુબમાં ક્યાંય પણ નહીં જોઈ હોય. તો મળીએ આવા જ કોઈ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે. આવનારો સમય તમારો શુભ રહે.